આદરણીય ગીતાબેન, તેજલબેન, અનુપમાબેન, પ્રિય હેમાબેન, કિશોરભાઈ અને આપ સૌ, સમાજમાં અત્યારના સ્ત્રીઓની સ્થિતિ કેવી છે એવો કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ મળે કે આ હોલમાં જેવી એસીની સ્થિતિ છે એવી સ્ત્રીઓની સ્થિતિ છે, જેમાંથી ઠંડક ઓછી આવે છે અને અવાજ ઝાઝો આવે છે. સમાજે એવી રીતે એને સ્વીકારેલ છે. મારા માટે આનંદનો વિષય એ છે કે એક સ્મૃતિમાં શરૂ થયેલા ટ્રસ્ટમાં હું મારી વાત જુદી રીતે આપના સૌની સાથે કહેવા આવ્યો છું. કિશોરભાઈ અને હેમાબેન સાથેનો ટૂંકો છતાં ગાઢ પરિચય છે અને એમાંથી મને એવું જાણવા મળ્યું છે કે આ ટ્રસ્ટની રચના એ જરૂરિયાતના ભાગરૂપે નથી થઈ પણ સ્મૃતિના ભાગરૂપે થઈ છે. જિંદગીનો એ જ સાચો પડઘો છે ગની કે હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે આ પૃથ્વી છે એ વાંકી ઊભી છે. આપણે જો પૃથ્વીનો ગોળો ક્યારેય જોયો હોય, સ્કૂલમાં હતા ત્યારે કોઈ દેખાડ્યો તો ટીચર હોઈએ તો આપણે હાથમાં લઈને ગયા હોઈએ, અને હજી પણ દૃશ્યમાં ક્યાંય જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ પૃથ્વી છે એ વાંકી ઊભી છે. પણ એને સીધી રાખવાનું કામ એક ધરી કરે છે, એટલે વાંકી પૃથ્વીને બરાબર ટકાવી રાખવાનું, 23 ડિગ્રીએ નમેલી પૃથ્વીને બરાબર ટકાવી રાખવાનું એક સીધી ધરી જે કામ કરે છે એ આવી સેવાકીય સંસ્થાઓ કામ કરતી હોય છે. મને એમ લાગે છે કે સમાજમાં માલદાર અને રાજકીય લોકો એ બંનેને બહુ છેવાડાના માણસોની ચિંતા નથી. થોડા વર્ષોમાં સાબિત પણ થઈ રહ્યું છે કે ના, એ લોકોને એની જ ચિંતા એટલી બધી છે પોતા કે એ છેવાડા સુધી પહોંચે એમ નથી, અને એટલે આજે પણ છેવાડો છેવાડો છે. આપ આજે પણ ધરમપુર બાજુ જાઓ તો એવા ગામ છે કે ત્યાં પાણી આજે નથી, એવા ગામ છે કે ત્યાં આજે એસટી પહોંચતી નથી, ત્યાં એવા ગામ છે. મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલું એક ખોબા નામનું ગામ છે જેને સરકાર શું તે ખબર નથી, એને આજે પણ 500 અને 1000ની નોટ બદલાઈ ગઈ છે તે ખબર નથી. હું એક અઠવાડિયા પહેલાં ત્યાં જઈને રહીને આવ્યો છું, અને એટલા માટે મારું માનવું છે કે આ બધી જગ્યાઓ જ્યાં કોઈ નથી પહોંચી શકતું ત્યાં આવી સેવાભાવી સંસ્થાઓ પહોંચે છે. સરકાર બીજું કંઈ ન કરે તો કંઈ વાંધો નહીં, આવી સેવાભાવી સંસ્થાઓને ટચલી આંગળીનો ટેકો આપ્યા કરે તો પણ મને એમ છે કે ભવિષ્ય શ્રેયવાળું છે. આપ સૌની સાથે મારે જે વિષયની ચર્ચા કરવી છે થોડોક નોખો વિષય છે. મને હેમાબેને અંકિત સાથે વાત કરીને પણ એક વિષય સૂચ્યો, અંકિત સાથે મેં ફોનથી વાત કરી, કાજલ સાથે વાત કરી કે તે શું વાત કરી હતી, કારણ કે હું શિક્ષક છું, જન્મજાત શિક્ષક છું, એટલે મારી પહેલાં કોણ પીરિયડ લઈ ગયું છે એ જાણવા મને રસ હોય છે. પણ મને એમ લાગ્યું કે હું કોઈ વાત જેને આપણે લવ અફેરની અંદર ફ્લર્ટિંગની વાત કહેવાય છે એવું કંઈ હું વાત નહીં કરું, એટલા માટે કે આવી વાતો બહુ કરીને આપણને રાજી રાખવાના પ્રયાસો થયા છે. આજના જમાનાની અંદર તમે શોધવા નીકળો તો તમને એક જ પ્રશ્ન મને તો થયા કરે કે ખરેખર સ્ત્રી ક્યાં છે, નારી ક્યાં છે. હા, આપણી પાસે છે, કોઈની દીકરી છે, કોઈની વહુ છે, પત્ની છે, બેન છે, સાસુ છે, નણંદ છે. ગીતાબેન જેમ છે એમ એક કંપનીના સીઈઓ છે, તેજલબેન છે એમ મેરેથોનના સર્જક છે. સ્ત્રી ક્યાં છે? ક્યાંય મળતી નથી. જે સ્ત્રી હોય, અને સ્ત્રી છે એટલું જ કહેવામાં બધું જ આવી જતું હોય, એમાં બધું સમાઈ જતું હોય. આપણે માને માં કહીએ ત્યાં આપણું મોઢું ભરાઈ જાય, અને માને માં કહીએ તો કોઈ વ્યાખ્યાની જરૂર ન પડે. એવી વ્યક્તિ ક્યાં છે? ઘણી વખત એવું લાગે છે કે વિકાસની દોડમાં અને હરણફાળમાં આપણે આપણું ઘર ભૂલી ગયા છીએ. ઘણી વખત એવું લાગે છે ઘરની વાત છોડો, આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ. અરીસો આપણને કેટલો સારો લાગે છે એ જોવામાં આપણે અરીસાને ગમે એટલા સારા થવાનું પસંદ કરીએ છીએ, અંદરના અરીસા તરફ આપણી નજર બહુ ગઈ નથી ક્યારે.
હું વાત કરવાનો છું તે પાયાની વાત કરવાનો છું એ તો. અને એટલા માટે મેં સામેથી એવો વિષય આપ્યો, મને એક માનવ જ રહેવા દો. મને એમ લાગે છે કે ખરેખર પુરુષ અને સ્ત્રી એ બે કદાચ જેન્ડર છે કે સેક્સ છે, જાતિ છે, પણ આપણે એનું ઇન્ટરપ્રિટેશન ખોટું કર્યું છે. અને એ ખોટું કર્યું છે માટે આપણે એમ પૂછીએ છીએ કે પુરુષ ક્યાં છે, સ્ત્રી ક્યાં છે, પુરુષ કરતાં કેટલા આગળ છે, સ્ત્રી શું કરી શકે. ના, આ ચિંતા કરવાની આવશ્યકતા નથી. હકીકતમાં અવેરનેસ અથવા તો કોન્શિયસનેસ જેને આપણે કહીએ, સજગતા અથવા જાગૃતતા, ગુજરાતીમાં આવા બે શબ્દો વપરાય, આ અવેરનેસ અથવા તો કોન્શિયસનેસ છે એ હી પણ નથી અને શી પણ નથી. એટલે કે મસ્ક્યુલાઇન પણ નથી ને ફેમિનાઇન પણ નથી, એટલે કે સ્ત્રી પણ નથી ને પુરુષ પણ નથી. મારો આજનો વિષય છે એ અવેરનેસની છે, અવેરનેસનો છે, કોન્શિયસનેસનો છે. અને એ કોન્શિયસનેસ પુરુષ અને સ્ત્રીમાં સરખી આપેલી છે. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, એવું જ્યારે ધ મધર કે, ત્યારે એનો અર્થ એવો છે કે મારામાં જેટલી ક્ષમતા છે એટલી જ ક્ષમતા ઇક્વલી આપનામાં છે, દરેક વ્યક્તિમાં છે. ચોરાહા ઉપર ઉભી રહે મારી ગાડી ત્યારે મારા ગાડીના કાચને ટકોરો મારીને ભીખ માંગતી વ્યક્તિમાં પણ એટલું જ પોટેન્શિયલ છે. આ વાત આપણે જો સ્વીકારી લઈએ તો એનો અર્થ એવો છે કે મેં મારું પોટેન્શિયલ એક્સપ્લોર કર્યું અને હું ગાડીમાં બેઠો, અને પહેલી વ્યક્તિએ પોટેન્શિયલ એક્સપ્લોર નહીં કર્યું માટે ગાડીની બહાર છે. ભેદ તો એટલો છે. આપનારે તો સરખું આપ્યું છે સાહેબ, ત્યાં કોઈ જાતના ભેદભાવ નથી. એને મને પણ અવેરનેસ આપી છે ને એમને પણ આપી છે, મને પણ કોન્શિયસનેસ આપી છે ને એને પણ આપી છે. અમને બંનેને તડકો લાગે ત્યારે અમે હાથ આમ કરી દઈએ છીએ, અમને બંનેને ટાંચણી ભોંકાય તો અમારા બંનેના અંગ પાછા આવે છે. ધેટ ઇઝ કોન્શિયસનેસ. તો એની અંદર સ્ત્રી પણ નથી, એની અંદર પુરુષ પણ નથી. એટલા માટે હું આજે તમારી સાથે એક પુરુષ તરીકે વાત કરવા નથી આવ્યો. એમ હું વિચારું તો થોડુંક ડર લાગે એવું છે કે અમે ખૂબ લઘુમતીમાં છીએ, ખૂબ લઘુમતી. એમાં આયોજકોને વાત કરો તો અમારી બહુ કફોડી હાલત થાય એવી સ્થિતિ છે. પણ હું એમ માનું છું કે પુરુષ છે એ લઘુમતીમાં રહે પણ દીર્ઘ ગતિમાં રહે. પોટેન્શિયલ જે મૂક્યું એમાં ગતિ એમને આપી અને મતી સ્ત્રીને આપી છે. આ બંનેને જો આપણે સાથે રીતે જોઈએ તો મને એમ લાગે કે યુ આર લિસનિંગ ટુ મી એઝ અવેરનેસ, નોટ એઝ અ મેલ મેમ્બર. આઈ એમ ટોકિંગ ટુ યુ એઝ અ કોન્શિયસનેસ, નોટ એઝ અ ગ્રુપ ઓફ ગ્રેટ લેડી ઓફ બરોડા. આ વાત હું સ્વીકારું તો એનો અર્થ એવો છે કે યુ આર નોટ ફેમિનાઇન, આઈ એમ નોટ મસ્ક્યુલાઇન, પણ બંને જણા એક પોટેન્શિયલના આધારે, અવેરનેસના આધારે, કોન્શિયસના આધારે સમાન સ્તર ઉપર છીએ તો જ આપણે વાત કરી શકીએ. આપણે હિન્દુ સંસ્કૃતિની વાતો બહુ કરીએ છીએ સર. હમણાં તેજલબેને સરસ વાત કરી કે આપણે ઘરને નહીં ભૂલવું જોઈએ, ઘર પાછળ ન છૂટી જાય. બેને એમ પણ કહ્યું કે દીકરાને કહેવું કે જરા ધ્યાન રાખજે. આઈ બેક ટુ ડિફર, દીકરાને કહેવાથી કશું જ નહીં વળે. જો દીકરાના બાળપણના ઉછેર દરમિયાનના ઘરના માહોલમાંથી દીકરો શીખ્યો હશે તો પછી કેવું નહીં પડે. જો કેવું પડે તો સમય ચૂકાઈ ગયો છે. હવે તમે કહેજો એ માત્ર, ઇટ વિલ નોટ મેક એની ડિફરન્સ, આઈ કેન એશ્યોર યુ. તો મુદ્દો ખરેખર એ આવીને ઉભો રહે કે માણસ અને માનવમાં ભેદ શું. કેમ મેં શબ્દ પ્રયોગ માનવ વાપર્યો છે? હું માનવી માનવ થાઉં તો ઘણું એવું આપણે કેમ કહ્યું? તો માણસ અને માનવ વચ્ચે કોઈ ભેદ હોવો જોઈએ. જો ભેદ હશે તો જ એને વચ્ચેને જુદું પાડ્યું હશે. તો શું ભેદ છે? આ ભેદ સમજીને મારે થોડી ઊંડાણથી આપની સાથે વાત કરવી છે. એક બહુ મોટો મેથેમેટિશિયન હતો અને મેથેમેટિશિયન એક વખત માટે ગિફ્ટ લેવા કોઈ સ્ટોરમાં ગયો. મેથેમેટિશિયન હતો એટલે કોઈ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો, યુનિવર્સિટીનો પ્રોફેસર હતો એટલે બહુ સારો પગાર હતો. એમણે જેને વાગ્યું કે મારા દીકરા માટે ગિફ્ટ જોઈએ છે અને ઘણી બધી ગિફ્ટ બતાવી, પણ એમણે પેલી જીક્સો પઝલ માગી કે મને પઝલ આપો. એટલે પેલો માણસ સમજી ગયો કે આ માણસ છે એ લેફ્ટ બ્રેઇન ઓપરેટ કરે છે અને લેફ્ટ બ્રેઇનની અંદર પણ લોજિકનો માણસ છે. કારણ કે હવે તમે બરાબર જોયું હશે કે પ્રોડક્ટ ખરીદનાર કરતાં વેચનાર છે એ આપણી સાયકોલોજી વધુ સારી રીતે સમજે છે.
આપણે નથી સમજતા. આપણે સમજતા હોઈએ તો બિનજરૂરી વસ્તુઓ શોપિંગ મોલમાંથી લઈને આપણે ઘરે ના આવીએ. આખી મોલની સાયકોલોજી કા ચાલે છે. તમારે જે નૈતિક નથી જોઈતું તેનો અહેસાસ કરાવો કે લે આ તો અહીંયા છે, જે તમે વર્ષોથી લઈ આવ્યા છે નથી. મને ખ્યાલ છે કે ગુજરાતમાં અને રાજકોટ, બરોડા, સુરતમાં જ્યારે પહેલી વાર મોલ શરૂ થયા ત્યારે ઇફ યુ ગો ટુ ધ મોલ ટુ પરચેસ જીન્સ ઓર ટી શર્ટ ઓર એનીથિંગ, એ બરાબર પસંદ કરતા હો ત્યાં જાહેરાત થાય કે અત્યારે બટેટા 5 જ રૂપિયા કિલો મળશે, અને ફટ દઈને બધા ટી શર્ટ ને જીન્સ મૂકીને બટેટા લેવા જાય. અને પછી આવ્યા પછી પડોશીને કહે કે અમે 5 રૂપિયાના કિલો બટેટા લઈ આવ્યા. તમે શું લેવા ગયા હતા? બટેટા લેવા ગયા. પછી જીન્સ લઈને આવ્યા તો ના, જીન્સમાં પછી મન ન રહ્યું, બટેટા લઈને આવતા રહ્યા. દેટ મીન્સ દે નો અવર સાયકોલોજી મોર દેન અસ, પણ દે આર માસ્ટર્સ. હું એની નિંદા નથી કરતો, હું એમ માનું છું આપણે આપણા બાળકોની સાયકોલોજી એ લોકોની જેમ સમજી લેવાની જરૂર છે. સમજી લેવાની જરૂર. વર્ષો પહેલા એક પુસ્તક લખ્યું, ફાધર વાલેસે. યુ માઇટ હેવ હર્ડ ધ નેમ ઓફ ફાધર વાલેસ, એ સ્પેનિશ પાદરી, પણ સવાય આ ગુજરાતી, અને ગુજરાતની અંદર બહુ મોટું નામ. એમણે લખ્યું લગ્ન સાગર નામનું એક પુસ્તક. હું માનું છું મિત્રો આપણામાંથી લગભગ લોકોએ જોયું હોવું જોઈએ, ન જોયું હોય તો જોજો. હું તો ત્યાં સુધી કહું છું કે તમારું સંતાન ટીન એજ પૂરી કરે ત્યારે એના હાથમાં પકડાવજો. શું છે લગ્ન? એમની અંદર ફાધર એક બહુ સુંદર મજાનો કિસ્સો વર્ણવ્યો છે, એ હું અહીંયા એટલે કોટ કરું છું કે આપને ખ્યાલ આવે કે માણસ અને માનવની બિહેવિયર ક્યાં ડિફર થાય. ઘરની અંદર મમ્મી બહુ સરસ મજાના ભજીયા બનાવી રહી છે, વરસાદની સિઝન હોય એવું લાગે છે, અને મમ્મીએ ભજીયા મૂક્યા છે અને એની સુગંધ એવી છે કે શેરીમાં રમતા બાળકો દોડતા દોડતા અંદર ધસી આવે છે. અને અંદર ધસી આવીને મમ્મીને કહે છે કે મમ્મી મમ્મી મારે ભજીયા ખાવા છે. અહીંયા મમ્મી પાસે બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન એ વાટકી ભરીને છોકરાને દઈ દે, પોતે ફ્રી થઈ જાય. બીજો ઓપ્શન એ છે જે ફાધરે કહ્યો છે. ફાધર એમ કહે છે કે એ વખતે મા તરીકે તમે એને સમજાવજો, ભજીયા વાટકી ભરી નહીં આપશો. એને મા તરીકે એટલું સમજાવજો, બેટા આજે આપણે જમવામાં જે ખાવાના છીએ ને એ હું બનાવી રહી છું, તું જો અત્યારે ખાઈ લઈશ ને તો જમવા ટાણે તારી ભૂખ મરી જશે. વેન વી આર ટોકિંગ અબાઉટ એક્સ્ટ્રા મેરેટલ રિલેશનશીપ ઇન ધ લેટર એજ, એ આ ભજીયા ખાવાની જ પ્રક્રિયા છે, બીજી કશી જ પ્રક્રિયા નથી. પણ એક મા તરીકે એનામાં રહેલો સાદો માણસ હોત તો એને ભજીયાની વાટકી ભરીને આપી દીધી હોત. પણ એક મા તરીકે જેની અંદર પોટેન્શિયલ છે, પ્યોર કોન્શિયસનેસ છે, એ વાતને અટકાવે છે કે આ વાતનું રિફ્લેક્શન ઇન ધ લેટર એજ એટલું બધું મોટું થઈ જશે. આઈ શુડ નોટ એલાવ રાઈટ નાવ. ઘણી મમ્મીઓને એવી ટેવ હોય છે કે એ ટાણે પ્રશ્ન પતાવો અને વાલા થઈ જાઓ. હવે ઊંધું ચાલ્યું છે સાહેબ, છોકરાઓને વાલા થવાની ખેવના નથી, મમ્મીઓને સતત વાલા થવાની ચિંતા હોય છે. એ પેલા માણસે ગણિત અજ્ઞને બરાબર માગ્યું કે મને કંઈક આપો, એટલે પેલા એ જિગ્સો પઝલ આપી દીધી. અને એ જિગ્સો પઝલ કેવી છે, સારી છે કે શું? એટલે એ પોતે મેથેમેટિશિયન હતા એટલે પોતે જ ઉકેલવા માંડ્યો. અને થોડી વારમાં તેને પરસેવો વળી ગયો, ઉકેલાય જ નહીં. પરસેવો બે વાતથી વળે, એક મારાથી ઉકેલાતું નથી એ, અને બીજો હું મેથેમેટિશિયન છું ને ઉકેલાતું નથી એ. હવે આ જે છોગું છે ને, છોગું એ આપણને બહુ વચ્ચે વચ્ચે નડ્યા કરે છે. આપણને ટ્રાફિકમાં જતી કારને કોઈ રોકે તો વાંધો નથી આવતો, પણ હું કોર્પોરેટર છું ને મારી કારને રોકી, એ છોગું આપણને નડે છે. પેલો માણસ જે છે એને ચિંતા નથી, રોકે રોકે. આપણે બહુ જાણીતી એવી વાત તમે સૌએ જાણેલી છે કે કોઈ મોટા લેડી મેમ્બર જતા હતા ને એને કોઈ પોલીસે રોક્યા, ને પોલીસે રોકીને કીધું કે મેડમ નામ લખાવો. તો તને ખબર છે હું કોણ છું? મેડમ નામ લખાવો. તો કે તને ખ્યાલ છે હું કોણ છું? તો મેડમ નામ લખાવો. તો ધારાસભ્ય ફલાણાને ઓળખે છે? તો મેડમ નામ લખાવો. અહીંના સંસદ સભ્યને ઓળખે છે? મેડમ મેં કહ્યું ને પ્લીઝ નામ લખાવો. તું વિજયભાઈને ઓળખે છે? મેડમ મેં આપને કહ્યું ને પ્લીઝ મને નામ લખાવો. એટલે મેડમે નામ લખાવ્યું, પૂછ્યું તારું નામ શું? તો મારું નામ ધનજી કાનજી. અને મેડમે ગાડી સ્ટાર્ટ કરી એટલે કીધું બેન તમે ધારાસભ્યને લોકસભ્યને કોઈને ન ઓળખ્યો તો ચાલે, તમારે ધનજી કાનજીને ઓળખી લેવાની જરૂર હતી. આપણે ધનજી કાંજીને નથી ઓળખતા. એમ ગણિતજ્ઞને
પરસેવો વળ્યો, કારણ કે મારાથી તો આ કામ થતું નથી અને હું મેથેમેટિશિયન છું અને મારાથી જીક્સો પસલ ન ગોઠવાય, ઇટ ઇઝ ટુ મચ. એટલે એને પેલા ખખડાયો, તાર પાડીને કહ્યું, આ કેવા પ્રકારની જીક્સો પસલ છે, હું નથી ઉકેલી શકતો, મારો દીકરો શું ઉકેલશે, આવી ગિફ્ટ આપું એને. પેલો માણસ માર્કેટિંગનો માણસ, હી વોઝ વેરી વેલ પ્રિપેર્ડ. એણે કહ્યું કે સર, તમે નહીં ઉકેલી શકો અને તમારો દીકરોય ન ઉકેલી શકે, કોઈ ન ઉકેલી શકે, એ જીક્સો પસલ તમને આપું છું. તો આ લઈ જઈને શું કરવાનું છે મારે? તો કે લઈ તો જાઓ, ઇટ્સ અ ગુડ લેસન ટુ યોર ચાઇલ્ડ કે જિંદગી છે ને આ પઝલ જેવી છે દોસ્ત, ગમે તેટલો પ્રયાસ કરીશ ને તો એ ઉકેલી નહીં શકાય. અને ન ઉકેલી શકાય જે થતાં જેને પ્રયાસ કરવાની મજા આવે ને, એને સાચી જિંદગી કહેવાય દોસ્ત. આપણે એ વાત જાણીએ કે વિચ કેનોટ બી સોલ્ડ ઓર વિચ કેનોટ બી અન્ડરસ્ટુડ, એનું નામ લાઈફ છે સાહેબ. આ સ્વીકારી લેવું. આમાં તમને કોઈ ધર્મનો વડો કાંઈ કહેતો હોય, તમારે વાત નહીં સાંભળી, જમણે કાનેથી સાંભળી, ડાબે કાનેથી બહાર નાખવી. કોઈ બહુ મોટો લીડર કહેતો હોય, મૂળ વાત આ છે, મૂળ વાત આ. બહુ સરસ તેજલબેને સી વાળી વાત કરી, કોન્ફિડન્સની વાત કરી. ભાઈ, કોન્ફિડન્સ વસ્તુ જ એવી છે કે જે તમારી સાથે કોઈ કોન્ફિડન્સનો ભંગ કરતી વસ્તુ બને ત્યારે જ એનું મૂલ્ય સમજાય. જે વસ્તુ મળે એનું કોઈ મૂલ્ય ન હોય. દુનિયા જિસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ, મિલ જાય વો મિટ્ટી હૈ, ખો જાય વો સોના હૈ. એ જ્યારે જતું રહે ત્યારે તમને એનું મૂલ્ય થાય, કહો આ તો ચાલ્યું ગયું, મારી કરી. યાદ આપણે એ રાખવું પડે, ઇફ યુ આર અનહેપી, તમે પોતે જેનાથી સુખી નથી, ઇફ યુ આર અનહેપી, યોર સિચ્યુએશન્સ વિલ બી ડેફિનેટલી અનહેપી. યાદ રાખવા જેવું વાક્ય એ છે મિત્રો, યુ કેન બીકમ હેપી વેન યુ ચૂઝ ટુ બીકમ હેપી. આના સિવાય ત્રીજું કોઈ સત્ય જ નથી. તમને જેને જે વાત કરી હોય એ કરે, મેનેજમેન્ટના જાર્ગન્સ વાપરવા હોય તો વાપરે. તમે જે સીટમાં બેઠા છો એમાં તમે કમ્ફર્ટેબલ નથી એવું હમણાં થોડીક વાર 2 મિનિટમાં વિચારવાનું શરૂ કરો, 5મી મિનિટે તમે સીટ બદલી જ નાખશો. અત્યારે શોધ થઈ ગઈ છે કે મેક્સિમમ ડિઝીઝ આર નોટ સોમેટિક, ઇટ ઇઝ સાયકોસોમેટિક ડિઝીઝીસ. તમને આવીને કોઈ એમ કે કેમ આજે ઢીલા દેખાવ છો, તાળું 5 મિનિટમાં આપણે ત્યાં લાગે છે તો ખરું. હું આ ક્લિયર સાયકોલોજી છે, એનો અર્થ એવો છે કે મારું હેપી હોવું કે ન હેપી હોવું એ બીજા ઉપર આધાર રાખે છે, મારા ઉપર નથી રાખતું. યુરોપિયન કન્ટ્રીઝ 47% ઓફ ધ ઇન્કમ પોતાના બ્યુટીમાં વાપરે છે. એવો સર્વે થયો કે યુરોપિયન લોકો છે એ 47% એક્સપેન્ડિચર છે પોતાની બ્યુટીમાં કરે છે. બધી જ સ્ત્રીઓ, બધા જ લોકો ત્યાં એટલા બધા રૂપાળા છે કે કોઈ કોઈ સાથે સ્પર્ધા કરતું જ નથી. મને તો કિશોરભાઈ હંમેશા એવું લાગે છે કે ભગવાને ભારત સાથે જો મોટો ઇન્જસ્ટિસ કર્યો, જેણે જે આપણા વચ્ચે ચામડી ભેદ આપ્યો ને, એ મોટો અન્યાય કર્યો છે. તમારા બધા પ્રશ્નો પૂરા કરવા હોય તો કાં બધાને કાળા બનાવો ને કાં બધાને સળંગ ધોળા બનાવો, તમારા 80% પ્રશ્નો પૂરા થાય છે. બ્યુટી પાર્લર કેટલા બંધ થઈ જાય એની હું જવાબદારી લેતો નથી, પણ ઈશ્વર સમજુ છે, ઈશ્વર સમજુ છે અને જાણી જોઈને સ્ત્રી અને પુરુષના ભેદ પાડ્યા છે. ઉમાશંકરભાઈ એક બહુ સુંદર વાત કરે છે એમાં બેન, એમ કહે છે કે ઈશ્વર એ સારું કર્યું કે અડધી માનવ જાતિ સ્ત્રીઓની બનાવી, એ બહાને તો બાકીની અડધી જાતિ બીજી અડધી જાતિ સાથે જોતી થઈ, ને તેની સામે જોતી જ નહીં હોત. ઉમાશંકર જોશીની વાત છે, મારી નથી. આ ઉમાશંકરભાઈ જેને વિશ્વ ભારતીના પહેલા કુલપતિ બનાવવામાં આવ્યા હતા, એમ કહે છે બહુ સારું થયું સાહેબ, 50% સ્ત્રીઓ ને 50% પુરુષો છે, એટલે 50% બીજા 50% જોયા તો કરે છે, એ તો જોઈતા જ ન હોત. તો આ ભેદ એમણે મૂક્યો છે, એ ભેદ એને બહુ સ્પષ્ટ રીતે મૂક્યો. માણસ અને માનવ વચ્ચેનો ભેદ હું 2 શબ્દોમાં ક્લિયર કરું, મારે એ ટેકનિકાલિટીમાં જવું નથી. પણ વેન વી ટેક બર્થ ઓન ધ અર્થ, ઓલ ઓફ અસ આર ટેકિંગ બર્થ વિથ સેલ્ફ. સેલ્ફ એટલે સ્વ, સ્વ એટલે આત્મન, સંસ્કૃતમાં જેને કહેવાય આત્મન. અને આ સેલ્ફના 2 પ્રકાર પાડ્યા છે, એની પણ ડિટેલમાં હું ક્યાંય જતો નથી. અને એટલા માટે જતો નથી કે આપણને ખબર છે કે આઉટર સેલ્ફ અને ઇનર સેલ્ફ. આઉટર સેલ્ફ એટલે વિચ યુ કેન સી, વિચ યુ કેન ફીલ રાઇટ નાવ, બટ ધ ઇનર સેલ્ફ વિચ યુ કેનોટ સી, જે તમે જોઈ નથી શકતા. હું તમારો ઇનર સેલ્ફ નથી જોઈ શકતો, તમે મારો ઇનર સેલ્ફ નથી જોઈ શકતા. અત્યારના હું અહીં 1 કલાક 1.25 કલાક બેઠો હતો ત્યારે બધાના મનમાં પ્રશ્ન હતો,
ક્લિયર પ્રશ્ન હતો કે આ શું થશે. પણ ઇનર સેલ્ફની વાત ક્યારે આવે છે? વેન યુ સ્પીક, વેન યુ એક્ટ, વેન યુ પરફોર્મ, વેન યુ એક્સપ્રેસ, વેન યુ એક્સપ્લોર, વેન યુ એક્સપિરિયન્સ, ત્યારે તમારો ઇનર સેલ્ફ લોકોને ખ્યાલ આવે છે. તમારું પોટેન્શિયલ, તમારી કોન્શિયસનેસ કેટલી છે એનો ખ્યાલ ત્યારે આવે છે. તો જે દેહ છે, દેહ માણસનો, ફિઝિકલ બોડી, એ ફિઝિકલ બોડી ઇઝ નથિંગ બટ માણસ. અને આ માણસ એટલે કેવો? કે જે માણસને પડછાયો છે, યાદ રાખજો. આઉટર સેલ્ફને પડછાયો છે, ઇનર સેલ્ફને પડછાયો નથી. પડછાયાનું બહુ મહત્વ છે. મને ઘણા વખતોથી એવું લાગ્યું છે કે જ્યારે જ્યારે આપણે આ વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ, જ્યારે જ્યારે આપણે ઇન્ટરનેશનલ વિમન ડેની વાત કરીએ છીએ, ત્યારે ત્યારે આપણે પડછાયાની વાત કરીએ છીએ. આપણે મૂળભૂત વ્યક્તિની વાત નથી કરતા. કેવી રીતે પડછાયો? કારણ કે ખરેખર આજે સ્ત્રી પડછાયા તરીકે રહી ગઈ છે, એનું મૂળ વ્યક્તિત્વ શોધ્યું ચડતું નથી. મેં જે શરૂઆતમાં કહ્યું તે દેટ કોન્સેપ્ટ ઇઝ નો માય કોન્સેપ્ટ. ઓશોએ કહ્યું, સ્ત્રી ક્યાં છે? તમે મને કોઈ એકલી સ્ત્રી મળે તો બતાવજો, એની પાછળ કે આગળ કોઈ લેબલ નહીં હોવું જોઈએ, વિશેષણ વગરની કોઈ સ્ત્રી બતાવજો. સ્ત્રી છે, અને સ્ત્રી હોવું તો બહુ આનંદનો વિષય છે. ઇટ્સ અ સ્પેશિયલ પ્રિવિલેજ. યાદ રાખવા જેવું છે, ગૌરવ પ્રાપ્ત થયું છે આપણે સ્ત્રી થયા. પડછાયો કેવી રીતે છે? બહુ સીધામાં સાદી વાત, કે કોઈ વ્યક્તિ છે એને એવો કોઈ અભિશાપ મળે કે દોસ્ત તારો પડછાયો ખોવાઈ જશે, જા. આવું બનેલું છે. દેવોને એવો એક અભિશાપ મળ્યો કે તમારો પડછાયો ખોવાઈ જશે. અને આપને ખ્યાલ છે, શાસ્ત્રો વાંચ્યા હોય તો આપને ખ્યાલ હશે કે દેવો જેટલા લાલચુ માણસો બીજા કોઈ નહોતા. આખા શાસ્ત્રોમાં ઝઘડા જાઓ, જાજામ જાજો કોઈ કરાવ્યો તો દેવોએ કરાવ્યા છે. મારે સખેત કહેવું પડે કે આપણા શાસ્ત્રો બહુ યંગ પેઢીને વંચાવવા જેવા નથી. નહીંતર એને આટલા બધા પ્રશ્નો છે કે જે પ્રશ્નોના જવાબ મારી તમારી પાસે નથી. હા, એ પછી આપણા વડીલો ને આપણા હવેલીના વડાઓ ને આપણા સંતો મહંતો એને સમજાય એવું આપણને સમજાવવા પ્રયત્ન કરે, એને સમજાય તેવું. પણ શાસ્ત્રની અંદર કોઈ એક દેવને કહ્યું કે તારું તું પડછાયા વગરનો થઈ જાય છે, પેલા દેવને કહ્યું કે એમાં શું ફેર પડે, પડછાય હોય કે ન હોય. અને એ નીકળ્યો પોતાના મૂળ ગામમાં ગયો અને લોકોએ જોયું કે આનો પડછાયો નથી પડતો. અને લોકોએ કહ્યું પડછાયો ન પડે તે માણસ ન હોય, ભૂત પિશાચ હોય. હવે એ માન્યતા ત્યાં પહેલેથી પહોંચી ગઈ હતી દેવની પહેલા. એટલે લોકોએ વાત કરાવી કે આપણે ત્યાં દેવ નથી આવ્યા, ભૂત પિશાચ થઈને આવ્યા છે. લોકોએ કીધું બહાર નીકળ, માંડ માંડ છટકી છટકી છટકીને બે ચાર ગામ બદલીને પોતાને ઘરે પહોંચ્યો. અને ઘરે પહોંચ્યો પહેલા વાત પહોંચી ગઈ હતી. પત્નીને કહી વાગ્યું હતું કોઈએ કે ભાઈ તારો પતિ છે એ હવે ભૂત પિશાચ થઈને આવ્યો છે, તમને કેમ ખબર પડી? આપણે ત્યાં બે માન્યતા, જેની આંખ પટપટે નહીં, જેને પડછાયો હોય નહીં. એટલે એની પત્નીએ માંડું બંધ કર્યું ત્યારે એને ખબર પડી કે આઈ હેવ બીન રિજેક્ટેડ બાય માય ઓન પર્સન્સ. અને યાદ રાખજો મિત્રો, આપણું હૃદય ખવાય છે ક્યારે? જ્યારે આપણને આપણા લોકો દ્વારા જાકારો મળે છે. જીવનની સમી સાંજે મેં તો જખમોની યાદી જોઈ હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, પણ અંગત અંગત નામ હતા. જખમો કોણ આપે તમને? નજીકના હોય એ આપે, કારણ કે એને ખબર હોય કે મર્મનો ઘા ક્યાં નાખવાથી આ માણસ ઘાયલ થઈ શકે એમ છે. તો પડછાયો ન હોવો એટલે તમારું અસ્તિત્વ ન હોવું. મને આજે એવું લાગે છે કે આઈ એમ વેરી સોરી, મારું રીડિંગ ખોટું પડે તો મને બહુ ગમે, પણ મને એવું લાગે છે કે બહેનો છે એનો પડછાયા તરીકે સમાજે સ્વીકાર કર્યો છે. એ પડછાયામાંથી બહાર નીકળવાના બધા પ્રયત્નોમાં આપણે ઝડપથી ક્યાંક બહારના ક્ષેત્રોમાં એચિવમેન્ટ પ્રાપ્ત કરી લેવા માટે ઘરનો ઉંબર ટપીને બહાર ભાગ્યા છીએ. આ મારું આકલન છે, આપને એમાં સંમતિ ન હોય તો મને કઈ વાંધો નથી. માણસ એ છે કે જે દેહ છે, જેનો આઉટર સેલ્ફ છે, પણ માનવ એ છે કે જેનો ઇનર સેલ્ફ છે, જે જોવાતો નથી. ઇનર સેલ્ફમાં શું છે? યુ નો આઉટર સેલ્ફ ઇઝ અ બોડી, ઇનર સેલ્ફ ઇઝ અ માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ. હવે તમને એવો પ્રશ્ન થાય કે સર આ બધામાં હોય? યસ, બધામાં હોય. હું ને તમે જન્મ્યા ત્યારે સેલ્ફ લઈને આવ્યા છીએ. અને તમે બરાબર યાદ રાખો મિત્રો, આ તમારો સેલ્ફ છે, આ તમારો આત્મન છે. અને સમાજ તમને છઠ્ઠીને દિવસે કે બારમા વાસે નામ પાડે છે, ત્યારે હકીકતમાં સેલ્ફ ઉપર પર્સન ચોંટાડે છે. યુ આર અ સેલ્ફ. મારી ગાડી પાસે ભીખ માંગનારો પણ એક સેલ્ફ છે, એની પાસે પણ બોડી માઇન્ડ અને ઇન્ટેલેક્ટ મારા જેવું જ છે. એનો અર્થ એવો છે કે હું અને તે સમાન છીએ.
આપણે શાસ્ત્રોએ જે ડેફિનેશન આપી એમાં નમસ્કારનો અર્થ જ આ કર્યો કે આ નમસ્કારમાં જો આ હું હોઉં ને આ તમે હો તો નમસ્કાર એ છે કે જ્યાં બંને શૂન્ય થઈ જાય છે એ નમસ્કાર છે. આઈ એક્સેપ્ટ યોર આઈડેન્ટિટી ઇન્ડિવિજ્યુઆલિટી ટુ. હા, આપણે સ્વીકાર્યું છે, પણ આપણે આપણા બાળકોને કહે બેટા નમસ્કાર કરો, બેટાને એક વખત આ મિનિંગ સમજાવો સાહેબ, આ મિનિંગ સમજાવો, પછી કેવું નહીં પડે. પણ આપણે તો એને શું શીખવીએ છીએ, જય શ્રી કૃષ્ણ બોલો, જય સ્વામિનારાયણ બોલો, જય જિનેન્દ્ર બોલો. કેમ? હવે એ જિનેન્દ્ર સાથેનો પરિચય નથી, કૃષ્ણને હજી આપણે પૂરો ઓળખ્યો નથી, ટબુડિયો ક્યાંથી ઓળખે, રાઈટ? સ્વામિનારાયણ ધર્મને તો એ લોકો પોતે નથી ઓળખી શક્યા, દે આર ઓલસો સ્ટીલ સ્ટ્રગલિંગ. પરિણામ શું આવીને ઊભું રહ્યું કે જે તમારે મિનિંગ એઝ અ મધર કોમ્યુનિકેટ કરવો જોઈએ એ નહીં થયો. પણ જો મિનિંગ કોમ્યુનિકેટ થાય તો એ બાળક ભવિષ્યની અંદર પોતાને ઘરે કામ કરતા, બેને સરસ વાત કરી કે તમારી નજીકના માણસો આત્મીય લોકો. સાહેબ એક દિવસ વિચાર તો કરો કે તમારા ઘરમાં કામ કરવા આવતી વ્યક્તિઓ બે દિવસ માટે ન આવે તો શું થાય? તમારામાંથી કોઈ સર આવું બોલોમાં આજે બહાર નીકળશું, ફોન આવશે તો મુશ્કેલી થઈ પડશે. પણ એનો સ્વીકાર કેવી રીતે થશે? ભવિષ્યમાં કેમ એ સ્ત્રીને જોઈને આદર વ્યક્ત કરશે? એ નાનો હશે ત્યારે એને જોયું હશે કે મમ્મી અને પપ્પા એ ઇનર સેલ્ફને પણ એટલું જ મહત્વ આપે છે. કોઈના દેહ છે, આઉટર સેલ્ફ છે, પેલો ઇનર સેલ્ફ છે. દેહ છે ને લક્ષણ લઈને આવે, આ જરા સમજો પ્લીઝ. તમે ને હું જયારે જન્મ્યા ત્યારે લક્ષણ લઈને આવ્યા છીએ, દેટ મીન્સ ઈશ્વરે દેહ મોકલ્યો ત્યારે લક્ષણ કેરેક્ટર્સ આર દેર, બટ વેન વી લીવ આપણે લાક્ષણિકતાઓ મૂકીને જવાનું છે. વેન વી કમ વિથ ધ કેરેક્ટર્સ, બટ વેન વી લીવ વી શુડ લીવ ધ કેરેક્ટરિસ્ટિક્સ. આ લક્ષણથી લાક્ષણિકતા સુધીની યાત્રા, એમાં ક્યાંય સ્ત્રી કે પુરુષ એવું જુદું આવતું નથી સર. તમારી યાત્રા અને મારી યાત્રા આટલી જ છે. જબ તું આયો જગત મેં જગ હસે તુમ રોય એસી કરની કર ચલો, એ કયું કે શું કયું? લક્ષણથી લાક્ષણિકતા. અને જે લાક્ષણિકતા મૂકી જાય એને લોકો વર્ષો પછી યાદ કરે, કારણ કે એની લાક્ષણિકતાઓ અહીંયા થઈ છે. મને મિત્રો એવું લાગે છે કે અન્ય સાથેનો વ્યવહાર એ માણસ કરી શકે, સ્વ સાથેનો વ્યવહાર, સ્વ ઇનર કોન્શિયસ જે વ્યવહાર કરે તે માનવ છે. અને કન્ક્લુઝન ઓફ ધ વર્ડ માનવ, અમારે કહેવાનું આપણે લોકો એક નારી તરીકે વધુમાં વધુ અન્ય સાથેના વ્યવહારમાં પડેલા હોવાથી આપણું માણસત્વ બહાર આવે છે, એટલું આપણું માનવત્વ બહાર આવતું નથી. ધીસ ઇઝ માય કન્ક્લુઝન. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ તમે જાણો છો કે સ્ત્રી રાઈટ બ્રેઇનથી વિચારે છે, પુરુષ લેફ્ટ બ્રેઇનથી કામ કરે છે. રાઈટ બ્રેઇનમાં શું આવે એ પણ તમને ખ્યાલ છે, કલા, સંગીત, સૌંદર્ય, રસોઈ, કૌશલ્યો, એ બધા રાઈટ બ્રેઇનમાં છે અને બધા કેન્દ્રો રાઈટ બ્રેઇનમાં છે. અને એટલા માટે સ્ત્રી હંમેશા રાઈટ બ્રેઇનથી ઓપરેટ કરે છે કોઈ પણ પ્રશ્નને, અને પુરુષ છે લેફ્ટ બ્રેઇનમાં છે, એટલે એમાં લોજિક આવે છે, પ્લાનિંગ આવે છે, મેનેજમેન્ટ આવે છે, ઇમ્પ્લિમેન્ટેશન આવે છે, દાદાગીરી આવે છે, જુસ્સો આવે છે, બધું લેફ્ટ બ્રેઇનમાં છે. Now what we do, we try to operate from the left brain. That means ઉપરથી જે જીન્સ આપ્યા એને જે ભેદ આપ્યો, માં ભેદ મૂક્યો, એને તમારી પાસે તે અપેક્ષા છે. સર હું ઓર્થોડોક્સ નથી, એબ્સોલ્યુટલી ઓર્થોડોક્સ નથી, પણ હું માનું છું કે મને એક હોમવર્ક આપીને ઈશ્વરે અહીંયા મોકલ્યો છે, અને હું જાઉં ત્યારે મારે હોમવર્કનો ચોપડો ઉપર દેખાડવાનો છે સાહેબ કે તમે આપ્યું તે હોમવર્ક હું કરીને આવ્યો છું. અહીંયા એક સરસ મજાનો તમે શબ્દ પ્રયોગ કર્યો ત્યારે મને ગમ્યું કે પ્રારબ્ધ અને પુરુષાર્થવાળી વાત, બહુ જોગાનુજોગ એ વાત થઈ કે એ વાત હું કરવાનો હતો અને તમારામાંથી કોઈ એ વાત છેડી. સી ધ ડિફરન્સ, પ્રારબ્ધ અને પુરુષાર્થનો ડિફરન્સ પુરુષ અને સ્ત્રીમાં કેવી રીતે જરા સમજી લઈએ, એટલે હું માનું છું કે આપણી આ સ્પર્ધા બંધ થઈ જશે. હકીકતમાં બંને જન્મે છે ત્યારે, એટલે કે માતાના ગર્ભાશયમાં બાળકના ગર્ભનો જ્યારે શરૂઆત થાય છે ત્યારે કોઈ પ્રકારના ભેદ ઈશ્વર મૂકતો નથી. આ મને તમને ખ્યાલ છે, જીવ વિજ્ઞાન કહે છે, યૌન મનોવિજ્ઞાને સાબિત કર્યું છે, 3-4-5 મહિના સુધી જેવી સેક્સ ડેવલપ થાય ત્યારે બંને સેક્સ ડેવલપ થાય છે, મેલ એન્ડ ફિમેલ બોથ. અને પછી શું થાય છે કે બંને સેક્સમાંથી કોઈ એકનું પ્રોમિનન્સ વધે છે,
જેનું પ્રોમિનન્સ વધે છે એ આપણો જન્મ થાય છે. અને નેચરલી એ બહુ નાના હતા ત્યારે આપણે પ્રચ્છન્ન કારક અને પ્રભાવી કારક એવું શીખી ગયા છીએ. એ આપણા જીન્સની વાત છે, સીધી જ વાત. એનો મિનિંગ એવો છે કે ઈશ્વરે તો સર્જન માણસનું કર્યું સાહેબ, સ્ત્રી પુરુષનું ન કર્યું. આજે પણ દરેક પુરુષમાં એક સ્ત્રી બેઠી છે અને દરેક સ્ત્રીમાં એક પુરુષ બેઠો છે. આજે પણ સ્ટીલ ટુડે આપ સૌ બેઠા છો તો આપની અંદર પણ એક પુરુષ છે અને મારી અંદર એક સ્ત્રી બેઠી છે. અને એનો આપણને જવલ્લે જ અનુભવ થતો હોય છે. ભાગ્ય જેને આપણે એક્સપ્લોર કરતા હોઈએ છીએ. તમે જુઓ છો ઘણી વાર કે પોતાને ન ગમે એવી છેડછાડ કોઈ વ્યક્તિ કરી જાય ત્યારે સ્ત્રી તમને સ્ત્રી ન લાગે ને રૌદ્ર સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એનો અર્થ એવો છે કે એ સમયે એ સ્ત્રીમાંથી પુરુષત્વનું જે દબાઈ ગયેલું લક્ષણ તો બહાર આવ્યું. અને પોતાની નજીકની વ્યક્તિ જ્યારે ગુમાવે ત્યારે એકદમ ધુઆંધાર લાગતો પુરુષ ધ્રુસકે ધ્રુસકે રડી પડે. એમ કહે છે કે ગાંધીએ જ્યારે દેહ છોડ્યો ત્યારે નહેરુને રડતા જોઈને લોકોને એમ લાગ્યું હતું કે આ નહેરુ નથી રડતા પણ ગાંધીજીનો કોઈ સગ્ગુ સંતાન દીકરી હોય એ રડે એવી રીતે રડે છે. એવે ટાણે નહેરુ મેલ હોવા છતાં એનું જે બહાર આવતું હતું એ એનું ફેમિનાઇન સ્ટ્રક્ચર બહાર. એ સાબિતી છે કે દરેક પુરુષમાં એક સ્ત્રી છે, દરેક સ્ત્રીમાં એક પુરુષ છે. પછી કોઈ એક લક્ષણ આગળ વધ્યું એટલે હું સ્ત્રી અથવા પુરુષ બન્યો. હવે આ ફેક્ટ હું જો સ્વીકારી લઉં તો જન્મીએ ત્યારે હકીકતમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ નામના બે કોથળા આપણા ખભે ઈશ્વર મૂકી આપે છે. એ મૂકી આપે ત્યારે એનું નક્કી છે કે પુરુષના ખભે જે પ્રારબ્ધનો કોથળો હોય એ ભરેલો હોય, પુરુષાર્થનો ખાલી હોય. આ સમજો, થોડું ટેકનિકલ છે. પ્રારબ્ધનો કોથળો છે એ પુરુષના ખભે ભરેલો હોય અને પુરુષાર્થનો ખાલી હોય, સ્ત્રીમાં ઊંધું હોય. સ્ત્રીના ખભે જે મૂક્યો હોય એમાં પુરુષાર્થનો ભરેલો હોય અને પ્રારબ્ધનો ખાલી હોય. એનો મિનિંગ શું થયો કે પુરુષને એને કહ્યું કે તારે પુરુષાર્થ જે કાંઈ કરવો એ કરવો હોય તું કર, પ્રારબ્ધ હું આપીશ. ક્યાંથી આપીશ? તારી સાથે જે જોડાશે, જોડાશે એટલે પરણે ત્યારથી નહીં, જન્મ આપે ત્યારથી. જે સ્ત્રી જોડાશે એનું જે કાંઈ હશે ખાલી, તારા જે કોથળો ખાલી છે એમાં બધું ભરવાનું કામ પહેલાં કોથળામાંથી આપીશ. અને સ્ત્રીને એમ કહેવામાં આવ્યું કે તારે જિંદગી આખી પુરુષાર્થ કરવાનો અને તારું પ્રારબ્ધ તારે પોતે ઘડવાનું. ધીસ ઇઝ ધ એસાઇનમેન્ટ, ધીસ ઇઝ હોમવર્ક. અનફોર્ચ્યુનેટલી સ્કૂલમાં બધાને ખબર હોય છે કે શું હોમવર્ક આપવાના છે, ભગવાને શું હોમવર્ક આપ્યું છે આપણને ખબર નથી. અને ખબર નથી એટલે પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી કે આપણે પુરુષાર્થ કરીએ છીએ, તમે દિવસ રાત કામ કરો છો. ગીતાબેને વાત કરી 24/7 365 ડેઝ 24 અવર્સ. એ હકીકતમાં વિશેષ વાત એટલા માટે નથી કે તમને એક આપ્યું છે એસાઇનમેન્ટ કે તું તારો પુરુષાર્થનો જે થેલો છે કોથળો ભરચક એને વાપર, એ વાપરીશ તો તારું પ્રારબ્ધ તું બનાવીશ. આ વાત જો આપણે સ્વીકારી લઈએ તો એનો અર્થ એવો છે કે આપણું પ્રારબ્ધ કોઈ બનાવે એ વાત તો ખોટી જ છે. લોજિકલી ઇફ યુ ગો હેડ તો એ વાત ખોટી છે, મારું પ્રારબ્ધ મારે બનાવવા. ધ મધર એમ કહે છે એવરીથિંગ ઇઝ પ્રી ડેસ્ટિન્ડ, બધી જ વસ્તુઓ પૂર્વ નિર્ધારિત છે. એમ જો તમે હું સ્વીકારતા હોઈએ તો પૂર્વ નિર્ધારિત આ વાત છે એને અત્યારે સ્વીકારી લેવા વાંધો નથી. ધર્મગુરુઓ કે એના કરતાં સાયકોલોજીકલી બહુ સીધી વાત છે. હવે તમારી પાસે બે વિકલ્પ છે અથવા બે અભિગમ છે જીવવાના. પહેલો અભિગમ છે મેસ્લોનો અભિગમ છે અને બીજો અભિગમ છે રમેશ પારેખનો અભિગમ. એમણે કહ્યું નથી પણ મેં એમનામાંથી શોધેલી આ વાત છે. મેસ્લોનું તેજલબેનને ખ્યાલ છે બહુ જાણીતું એવું વાક્ય છે કે તમારી ટૂલ બોક્સમાં માત્ર હથોડી જ હથિયાર તરીકે હશે તો તમને જીવનમાં મળતી બધી જ વાતો ખીલ્લી જેવી લાગશે. બીકોઝ યુ હેવ ઓનલી હેમર ઇન યોર ટૂલ બોક્સ. તમારી ટૂલ બોક્સમાં માત્ર હથોડી જ હશે તો તમને સામે મળતી બધી જ સમસ્યાઓ ખીલ્લી જેવી લાગશે. કારણ તમારી પાસે શું છે? હથોડી છે. આ એક અભિગમ છે જીવવાનો. અને રમેશ પારેખનો એક બીજો અભિગમ છે. રમેશ પારેખે તો કાવ્યમય દ્રષ્ટિમાં સુંદર વાત કરી, ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું મને ગજરો મળે ઉત્તરમાં. આ બીજો અભિગમ. હવે તમારે નક્કી કરવાનું તમારી પાસે ફૂલ છે, તમારી પાસે હથોડી છે. તમારે હથોડી લઈને હલવું છે,
તો વાંધો નથી, તમને સામે ખીલીઓ મળશે, ડગલા બંધ મળશે, માથા વગરની મળશે, નાકા વગરની મળશે, જોઈ ન હોય એવી મળશે. પછી શું કરશો? તો તમે ફોન ઉપાડીને વાત કરો, તને ખબર છે શું? તો આજે તું મીટિંગમાં ગઈ હતી, શું માથાકૂટ થઈ, શું માથાકૂટ. તમે આવી વાત સાંભળો ત્યારે સમજવું કે આને ટૂલ બોક્સમાંથી હથોડી કાઢી અને ખીલીનું વર્ણન શરૂ કર્યું. એબ્સોલ્યુટલી તમે ઓબ્ઝર્વ કરજો. બીજી એક વ્યક્તિ એવી હોય કે આજે હું ગયો, એટલું બધું સરસ લોકોને મળવા મળ્યું, સાંભળવા ન રોકાઈ શક્યો, પણ આટલા બધા લોકો મને મળ્યા આજે, એનો જ મને આનંદ થયો. ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, મને ગજરો મળે ઉત્તરમાં. તમે શું ફેંકવા માગો છો સાહેબ? તમે શું આપવા માગો? હથોડી લઈને ચાલવું છે તો ચિંતા ન કરો, હથોડી લઈને ચાલ્યા કરો, સામે ખીલીઓ સામે ઠોક્યા કરો. તમે એવી સ્ત્રીઓ પણ જોઈ છે કે જે સવારે ઉઠે નહીં ત્યારથી રાડો પડવાની શરૂ કરે, રાત્રે સૂવે જમપે ત્યારે જ એની રાડો બંધ થાય, માત્ર વચ્ચેના પાત્રો બદલતા જાય, એની રાડો કોમન હોય. બહુ સામાન્ય વાત કહી છે, 10% અને 90% વાળો ઇકાટ ટોલેનો જે નિયમ છે હું અત્યારે વર્ણવતો નથી. વેરી ઇન્ટરેસ્ટિંગ, હાઉ યુ ટેક ઇટ એન્ડ હાઉ યુ મેક ઇટ, બહુ સીધી ને સટ વાત છે. તો તમારે હથોડી સાથે આ કામ કરવું, કામ કરતા કરતા તમારે પોતે એવો તમે કેમ વિચાર નથી કર્યો સાહેબ કે મારા હૈયે હંમેશા એક ગીત રમતું હોય. મેં ઘણા બહેનો એવા મોટી ઉંમરના જોયા છે સાહેબ કે જે કોઈની યાર ફોન ઉપર વાત કરતા સામે ટીવી ચાલતું હોય. મારી માનો જ મને અનુભવ છે, 24 કલાક ટીવી જોવે અને પોતે ફોન ઉપર વાત કરતી હોય, કોઈની યારે વાત કરતી હોય. હું કહું આ ટીવી ચાલે છે તો બંધ કરી દઉં તો તને કાંઈ વાંધો છે? મને વાંધો નથી, પણ એમને એમ ચાલી કે તને ખબર છે બાકી રસોઈ શોમાં શું આવે છે મારી બધી મને ખબર છે. મને હંમેશા પ્રશ્ન થતો કે મારી માં છેલ્લા 25 વર્ષથી રસોડામાં તો ગઈ નથી, તો એ રસોઈ શો શું કામ જોવે છે? અને અમે એક MSW ના સ્ટુડન્ટ પાસે તેજલબેન એક સર્વે કરાયો કે રસોઈ શો જોનારામાંથી કેટલા લોકો ખરેખર રસોડામાં પોતે રસોઈ કરે છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, પણ ઇટ્સ અ મેટર ઓફ એન્જોયમેન્ટ, બસ મજા આવી. શું તો સામે કોઈ કે રસોઈ દેખાડી મજા આવી, કેમ તો કે બીજે દિવસે ક્યાંક જાશું ત્યાં તો આપણે પછી એની વાત કરશું. ઘણા લોકો કર્યા સિવાય વાતો કરવા માટે જેટલું બધું જીવનમાં ઉમેર્યા કરતા હોય. તેજલબેન હું 3.5 વર્ષ અમદાવાદ રહ્યો અને અમદાવાદની અંદર આમ મૂળ રાજકોટનો પણ વધાણી સાથેના કાયમી એસાઇનમેન્ટ માટે અમદાવાદ હતો. મને પહેલે બીજે વર્ષે જ મને કે અમદાવાદ આવી ગયા, મેં આવી ગયા સપ્તકમાં આવો. મેં કીધું ના, એટલે સપ્તકમાં નથી આવતા. સપ્તકમાં ના આવો એટલે તમે આઉટ ઓફ તમારું આધાર કાર્ડ લઈ લીધા જેટલું તમારું એમ લાગે. કેમ તો કે ઇટ્સ અ સ્ટેટસ સિમ્બોલ ટુ ગો. બેન મેરેથોન કરે છે એટલે મારે કહેવાય નહીં, પણ મેરેથોનમાં દોડનારા પછી કોઈ દી રિંગ રોડ ઉપર દોડવામાં ઘાલવા તમને મળે નહીં સાહેબ. જોજો હું તો તેજલબેન સૈદ્ધાંતિક રીતે સરકારની જેમ સ્વીકાર કરું છું કે ચાલવું જોઈએ, દોડવું જોઈએ સૈદ્ધાંતિક, બાકી બી સ્વીકાર મારાથી થઈ શકે એમ નથી, પણ ઇન પ્રિન્સિપલ આઈ એગ્રી કે વન મસ્ટ વોક, નો પ્રોબ્લેમ. મુદ્દો તમારી ને મારી પાસે મિત્રો એ છે કે અહીંયા પ્રીત હોય, ગળે ગીત હોય. હવે હું વાત કરતો હતો કે ઘણા લોકો ગાયા જ કરતા હોય, ગણગણ્યા કરતા હોય, નાનકડો રેડિયો વાગ્યા કરતો હોય, એમાં FM ફેરવ્યા કરતા હોય, એમાં આકાશવાણી વગાડતા હોય અને રસોઈ કરે ત્યારે પણ તમે જુઓ ત્યારે એન્જોયિંગ ધેટ સિચ્યુએશન. આવી આવા આવા ઘણા બહેનો મેં જોયા છે અને બધું જ કામ એટલું બધું મેટિક્યુલસલી કરે છતાં એને ભાર ન હોય, છતાં ભાર ન હોય. મારો લોહાણા કુટુંબો સાથેનો નાતો સારો છે, મેં એમાં જોયું છે કે એ લોકો આવી પ્રવૃત્તિના બહુ હોય છે. હવેલી સાથે જોડાયેલા લોકો પણ પદ જે પદ એને સમજાય ન સમજાય એ બધું ભગવાન જાણે, એ ઉકેલી લેશે ઉપરવાળો, આપણે ગાઈ નાખો મારા. પણ આ જે મેં કહ્યું ને ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું તો ગજરો મળે ઉત્તરમાં, મેઇન બાબત આ છે. તમારી સામે જે આવ્યું એમાં હૈયે પ્રીત હોય, ગળે ગીત હોય અને મુખ પર સ્મિત હોય તો ચોથી કોઈ બાબતની જરૂર નથી સાહેબ. ઉમાશંકરભાઈનું સરસ જે પુસ્તક મેં 2010 બેસ્ટસેલર બુક થઈ, ત્રણવાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, ત્રણવાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, ચોથું નથી માગવું જા બહુ દઈ દીધું નાથ. તમારી પાસે ત્રણ વસ્તુ છે ને સાહેબ, હૈયું મસ્તક અને હાથ.
આ બહુ મોટી વાત છે. અમારા એજ્યુકેશનના લોકો આના ઉપરથી 3H અને 3R થિયરી બનાવે છે. અમે કોગ્નિટિવ ડોમાઇન, સાયકોમોટર ડોમેન અને એફેક્ટિવ ડોમેનની વાત કરી, હયું મસ્તક હાથ, બીજું કાંઈ જ નથી. આ થિયરી છે ત્રણ. પણ આ ત્રણનો તમે એક સાથે સમન્વયથી ઉપયોગ કરી શકો તો તમે માનવ છો, બાકી તમે માણસ છો. આ બહુ સીધી વાત. અને એટલા માટે મેં આજના વિષયમાં સ્પષ્ટ રીતે એવું કહેલું છે કે મને એક માનવ રહેવા દો. તમે ટ્રાય કરજો બહેનો. મારે એવું કહેવું નથી કે તમે બીજું બધું મૂકી દેજો, પણ તમે ટ્રાય કરજો. તમે તમારી સાથે 15-1 મિનિટ ગાળો એકલા બેસીને, કોઈ ન હોય ત્યારે ગાળો. બધા જ ફોનને ઓફ કરી દો અને ગાળો. મને પોતાને એવું પણ લાગે સાહેબ કે એવે ટાણે તમે તમે જ છો એમ યાદ રાખો. તમે લેબલ પણ નહીં લગાવો, હું તેજલ છું કે હું એમાં છું. એ સેલ્ફ ઉપર એક પરસોના લગાવ્યું આપણે. પછી બને છે એવું કે સેલ્ફ ઢંકાતો જાય છે ને પરસોના મોટું થતું જાય છે. આપણો આ સેલ્ફ છે એનો કોન્ફિડન્સ ડેવલપ કરવાને બદલે આપણે પર્સોનાની પર્સનાલિટી ડેવલપ કરવામાં બધું ધ્યાન આપવા માંડીએ છીએ. વી હેવ બીન આઈડેન્ટિફાઈડ બાય અધર દેન વોટ યુ આર. આપ સમજો છો બરાબર. હું જન્મ્યા પછી 6ઠ્ઠે દિવસે મને કોઈ જ્યારે જોયો તો ત્યારે કોઈ એમ કહ્યું દીકરો આવ્યો, બાબો આવ્યો, અને 6ઠ્ઠે કે 12મે દિવસે ભદ્રાયું. એટલે માય રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ પ્રૂવ દેટ આઈ એમ ભદ્રાયું. પછી મને કોઈએ કહ્યું કાં તો નાગર કુટુંબમાં છે, એટલે આઈ માય રિસ્પોન્સિબિલિટી વોઝ ટુ પ્રૂવ કે હું નાગર છું. પછી કોઈએ કહ્યું કાં તો નરસિંહ મહેતાના કુળના છે, એટલે મારે નરસિંહ સાથે કોણ છે ભાઈ નરસિંહ એ બધું શોધવું પડ્યું. પછી મને કહ્યું કે આ સ્કૂલમાં છે, એટલે મારી સાથે સ્કૂલનું ટેગ લાગ્યું. આવા કેટલા ટેગ લાગે, આવા કેટલા પરસોના ચડે, કેટલા પરસોના ચડે. એમાં પેલો સેલ્ફ છે ને એ તો પાછળ બિચારો દબાઈ મરે છે. હા, બહારથી લાગે છે ને એ બધા માણસના મોરાઓ છે. જે મૂળ લઈને હું ને તમે આવ્યા છીએ એ માનવત્વ છે. માનવી માનવ થયું તો એ ઘણું, આ બાકી કાંઈ નહીં. હું માનું છું કે આ ભેદ તમે બરાબર સમજી શકતા હશો. આને બહાર લેવું તો શું કરવાનું, કંઈ જ નહીં સર. અમદાવાદમાં ડૉક્ટર રમેશ કાપડિયા નામના એક બહુ મોટા કાર્ડિયોલોજીસ્ટ છે. યર્સ બેક ઇઝ સર્વિંગ એન્ડ ઇઝ ગિવન વન થિયરી ઓફ યુનિવર્સલ હિલિંગ. સ્પેન્ડ હાફ એન અવર વિથ યોર સેલ્ફ. બહુ મોટા સેન્ટર્સ એના ચાલે છે, સીએન થી લઈને બધી જગ્યાએ. કશું જ નથી કરવાનું. તમારે તમારી જાત સાથે 1.5 કલાક રહેવાનું. જાત એટલે તમારી આંખ સાથે. તમે અરીસાની અંદર જ્યારે આંખને જોઈ છે ત્યારે એને શણગારવા માટે જ જોઈ છે. એ કેટલી સુંદર આપી છે ઈશ્વરે, એ તો તમે ક્યારે જોયું જ નથી. મને તો મારા મને ઘણા લોકો તેજલબેન એવું કે તમે આ શરીર માટે કંઈ પ્રયાસ કરો છો. મેં કોઈ પ્રયાસ કર્યા પછી જ આટલું બન્યું છે. આ પ્રયાસ કર્યા પછીનું જ છે. અને બહુ મહત્વનું કામ કરું છું, હું એને મેન્ટેન કરું છું. આમાં નવટાંક પણ ઘટવું ન જોઈએ. હા, મને ચિંતા છે કે આપણે જઈએ પછી શું, બીજા ખભાવાનું શું. હમણાં જ મરીઝ સાહેબને 100 વર્ષ ઉજવાયા, એટલે આપણને ખ્યાલ છે જીવન પણ ગયું છે સહારે સહારે. તો આ જનાજો પણ જશે કોઈના ખભા ઉપર, તો મેં દેહદાન કરી લીધું છે, એટલે મને એની ચિંતા છે. હવે મારે મેન્ટેન કરવું છે ને એમને એમ જવું છે. દેહદાન છે, લોકો તો ઉપાડી જશે, એને વાંધો નહીં આવે. માય પોઈન્ટ ઇઝ ધેટ કે તમે ક્યારે જોયું છે. સોક્રેટિસનું નામ મેં તમે સાંભળ્યું છે, પણ સોક્રેટિસે કેમ જુદું પાડ્યું, આ મને વચ્ચે વાત યાદ આવી એટલે હું અત્યારે કહું છું. ઇટ ઇઝ આઉટ ઓફ સિલેબસ. અમે બધા યુનિવર્સિટીવાળા સિલેબસ અને ક્રેડિટના માણસો, એટલે અમને એમ થાય કે આ બહાર નહીં આવ્યું. પણ સોક્રેટિસે બહુ સુંદર, સોક્રેટિસ જેટલું કદરૂપું કોઈ નહોતું સાહેબ. કુબજા જેટલું કદરૂપું કોઈ નહોતું. શબરી જેટલું કુરૂપ કોઈ નહોતું. પણ આ બધા પાસે ભગવાન પહોંચ્યો છે. અને આપણે લોકો હજી ગોતીએ છીએ સાહેબ. જેટલા રૂપાળા દેવો છે ને, જેટલા રૂપાળા ગુરુઓ, એ કોઈ ભગવાન પાસે પહોંચવાના નહીં. કારણ ભગવાન હંમેશા દુઃખમાં હોય એની નજીકમાં વધુ રહે છે. કુંતીએ આખું મહાભારતનું કામ ને પૂરું થયું પછી કૃષ્ણએ કહ્યું કે માતા માગ, તું માગી લે મારી પાસે, મેં આ ભાવમાં તને બહુ દુઃખ આપ્યું. કુંતીએ કહ્યું કે આવતા ભાવમાં દુઃખ જ આપજે. કેમ માં આવું માગે છે? તો કે મેં જોયું છે કાના, મેં જોયું છે કે દુઃખ વખતે તું જેટલો નજીક હોય છે ને એટલો સુખ વખતે શોધ્યો જડતો નથી ક્યાંય. આનો મિનિંગ એવો છે સર કે જે દુઃખ, જે કુરૂપતા, આપણને પણ ખ્યાલ છે આપ સૌ તો માં છે. 3 બાળકોમાંથી 1 બાળક નબળું હોય ને તો માં નબળાની ચિંતા છાચી કર્યા કરે.
સબળું તેનું કરી લેશે. અને એ આપણે નબળાની ચિંતા થાય છે એનો અર્થ એવો કે આની આપણી અંદરનું પેલું હ્યુમેનિટેરિયન આસ્પેક્ટ ટોટલ સ્પેશિયલ, જેને હવે આપણે દિવ્યાંગ કીધું, એ કોઈ ઓછું છે તો એ ઓછું ન રહી જાય. એના માટે મારે જે કરવું પડે તે કરવું પડે. આ ટ્રસ્ટની સ્થાપના એટલા માટે થઈ, ક્યાંક ઓછું છે તો ઓછું ન રહી જાય એના માટે આપણે પ્રવૃત્તિ કરીએ. સોક્રેટિસ ગુરુપ માણસ હતો, બહુ જ ગુરુ. અને સોક્રેટિસ એક દિવસ પ્રવચન આપવા માટે તેજલબેન ગયા ત્યારે એને કોઈ એનો શિષ્ય એને વેલકમ કરવા, એને લીડ કરવા માટે ગયો, ત્યારે એને જોયું કે સોક્રેટિસ બહાર નથી આવતા, ઘણી વાર સુધી નહીં આવે. એટલે અંદર જઈને જોયું તો સોક્રેટિસ અરીસા સામે ઊભા રહીને આમ જોવે તેમ જોવે, કેટલી વાર જોયું. પછી એને કીધું સર આપણો સમય થઈ ગયો છે. પછી એને હસતા હસતા કહ્યું સર આપ શું અરીસામાં જુઓ છો, તમે શું જુઓ છો અરીસામાં? કહેવાનો સેન્સ એવો હતો તમે ક્યાં અરીસામાં જોવા લાયક છો, અરીસામાં જુઓ છો. એમણે કહ્યું કે દોસ્ત તારી વાત સાચી છે, હું બહુ કુરૂપ છું, એટલે મારા ચહેરાથી તો આજે કોઈ પ્રભાવિત નહીં થાય, પણ હું મારા ચહેરાને આજે એવો મેસેજ આપી રહ્યો છું દોસ્ત આનાથી કોઈ તારા દેખાવથી પ્રભાવિત ન થાય, પણ આજે બહાર જા ત્યારે એવું એકાદું કામ કરીને આવજે કે જેથી કરીને લોકો આ ચહેરો ભૂલી જાય અને સોક્રેટિસનું નામ એના કામથી યાદ રાખે. એટલે સોક્રેટિસના શિષ્ય એને સલામ કર્યા અને કીધું સર નીકળીએ, તો કે ના તું આવ હવે અહીંયા ઊભો રહે રીસાની સામે. તો કે હું? તો કે ના ઊભો તો રે. એને કીધું હું તો સરસ લાગુ છું. સરસ જ લાગશ ને, મને પણ સરસ લાગે, યુ આર વેરી એટ્રેક્ટિવ. પણ તું એ દોસ્ત યાદ રાખજે કે આ ચહેરો જે સુંદર લઈને બહાર જાય છે ને, કોઈ એવું કામ થઈ ન જાય કે આ સુંદર ચહેરા ઉપર કોઈ કાલીમાં લાગી જાય આજના દિવસે, એ પણ તું યાદ રાખીને જોઈ લે. રોજ મિરર સામે ઊભા રહેવું, આપણી જૂનવાણી પદ્ધતિ પ્રમાણે બાથરૂમમાં મિરર રાખવાની પ્રક્રિયા હતી, એટલા માટે હતી. આજે પણ હજી અમારે ત્યાં કાઠિયાવાડમાં ગામડાઓમાં આવો ને, તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો એમ કહેવાય કે તમે મિરર સામે આખા ઊભા રહ્યો, તમારી વસ્તુ મળી જશે. કેમ? તો કે જો તમને તમે જડી ગયા તો તમારું તમને જડી જશે. આજે હું વાત કરું છું ને સાહેબ, આ સંસ્કાર છે. સંસ્કાર એટલે શું? જે જ્યારે જ્યાં જેટલું કરવું જોઈએ તે ત્યારે ત્યાં કેટલું આપમેળે કરવું, એનું નામ સંસ્કાર. સંસ્કારની વ્યાખ્યા બીજી કઈ નહીં સાહેબ, એના મોટી થિયરીઓ ન હોય. તમને બધી જ પરિસ્થિતિ હોય કે જ્યારે તમે કુરૂપ બની શકો અથવા કુટેવને બરાબર પાળી પોષી શકો ત્યારે પણ તમે એ પસંદ ન કરો તો એ તમારા સંસ્કાર. અને યાદ રાખવા જેવું છે કે સ્ત્રી સિવાય આ સંસ્કૃતિની અંદર સંસ્કાર, સંબંધ, પ્રેમ, કરુણા એવા શબ્દો કોઈની માલિકીના નથી સાહેબ. અને હું માનું છું કે આ સ્ત્રીની બહુ મોટી જાગીર છે સાહેબ, બહુ મોટી જાગે. મેં એવા કેટલાય તજલબેન ડૉક્ટર્સ જોયા છે કે જેમના પત્નીઓ ડૉક્ટર્સ ન હોય પણ એની આખી હોસ્પિટલ છે એ એની પત્ની મેનેજ કરતી હોય છે. મારા એવા ઘણા ડૉક્ટર્સ મિત્રો છે કે એના દર્દીઓ છે એ ડૉક્ટર કરતાં એની પત્નીને ઓળખતા હોય. શી ટેક્સ રાઉન્ડ, બેડશીટ સારી છે કે નહીં એ રાઉન્ડ જોવા જોઈએ, પડદા બરાબર છે કે નહીં એ જોવે, આ એસી નથી ચાલતું લોકોનું ધ્યાન એ રાખે. તમે પૂછો કે આ ડૉક્ટરના પત્ની છે તો કે હા ડૉક્ટર છે, તો કે ના હાઉસવાઈફ છે. મારે મન એ ડૉક્ટર કરતા વિશેષ ડૉક્ટર છે, કારણ કે પેલા ડૉક્ટરનું ગાડું આને લઈને હાલે છે. આ બધી જ બાબતો મારીને તમારી આસપાસ એવા લોકો બેઠેલા છે, તમે જો ના ઉદાહરણોથી બરાબર પરિચિત છો, એ આસપાસ જે બેઠેલા છે, તમે અનુબેનનું નામ લીધું, ગોરજનું નામ લીધું સાહેબ. સ્ત્રી સશક્તિકરણ શબ્દ આખાને જો એક બહુ મોટો ખાડો કરીને ભંડારી દેવો હોય તો ગોરજના મુનિ સેવા આશ્રમમાં ભંડારી દેવામાં બધી સ્ત્રીઓની સશક્તિકરણ આવી ગયું છે. હિસ્ટ્રી જાણો તમે ક્યારેક. મારી એવી વિનંતી છે હેમાબેન, આપ આટલું સુંદર કામ કરો છો ત્યારે આવી જે અનસંગ છે, આ બેન ગીતાબેન ને તેજલબેન જે કરે છે એ તો કોઈક જગ્યાએ મીડિયામાં પણ આવે છે, બહુ સારી રીતે આવે છે, પણ કેટલાક લોકો એવું કામ કરે છે કે જેનું માનવત્વને લઈને એ કામ છે. તમે ક્યારેક અમદાવાદ જાઓ અને મિત્તલ પટેલ નામની એક છોકરીને જઈને મળો, જે છોકરી ભણતાં ભણતાં ડફેરોના ડંગામાં પહોંચી જાય, જેને એનો પ્રોફેસર એકવાર એમ કે તારે જો સાચું કામ કરવું હોય તો ડફેરો ઉપર કર, સંશોધન કરવું છે ને જા ડફેરો ઉપર કર, પ્રોફેસરે ગરમ થઈને કીધું. એ છોકરીને ખબર જ નહીં ડફેર એટલે કોણ. અને પૂછ્યું મેડમ ડફેર ક્યાં હોય, તો કે સુરેન્દ્રનગરની પાછળના ભાગમાં થાનગઢ ને એ બાજુ હોય, જો ડફેરના ડંગા હોય પહોંચી જાય. સી ધ ઇનોસન્સ, રિયલ માણસમાં નિર્દોષતા હોય છે, નિર્દોષતા.
એને કોઈને પૂછ્યું કે સુરેન્દ્રનગરની બસ ક્યાંથી મળતા, અહીંથી મળે, બેસી ગઈ, બેસી ગઈ ને સુરેન્દ્રનગર ઉતરી. કોઈને પૂછ્યું ડફેર, તો બેન હજી અહીંથી તમારે છકડા રિક્ષામાં જવું પડે, તો કઈ છકડા, તો બહાર ઊભી બેસી ગઈ. શી ડઝન્ટ નો કે સિંહની બોર્ડમાં દાખલ થઈ રહી છે. અને એ જગ્યાએ ઉતરી ત્યારે એને કોઈને પૂછ્યું, એક માજી મળ્યા, માજી મુસ્લિમ માજી હતા. એ માજીને એને પૂછ્યું કે માજી મારે ડફેરોના, માજીએ કીધું ગાંડી થઈ છો બેટા, તો કે કેમ, તને ખબર છે ડફેર કોણ હોય, તો કે ના જરાય ખબર ના, તો કે આ કબૂતર જાતું હોય ને આમ પાડે, આમને આમ મચકોડે ને ખાઈ જાય. એ લોકોની આંખ કોઈ દી ધોળી થતી જ નથી, જન્મ્યા તે દી લાલ આંખ જ છે. ગમે તે માણસને મારીને ઢગલો કરી શકે એવી કોમ છે. તારે શું જેમ કરવું છે, ગાંડી થઈ જો જા પાછી, તો મારે તો એ લોકોની બધી આપવીતી જાણવી છે. શેના માટે જાણવી છે, તો સંશોધન, હવે બીજું ઘણું છે સંશોધન કરવાનું, પાછી જા. તો માજી મને લઈ જાઓ તો ખરા, એકવાર તો લઈ જાઓ. અને એ માજી એને હાથ પકડીને ડફેરોના ડંગામાં મૂકે છે. અને માજી ભેગી આવેલી આ સરસ મજાની 22-23 વર્ષની છોકરી, એને જોઈને ડફેરોને શોક લાગે છે. અને ડફેરોને આશ્ચર્ય થાય છે, શું આવી છો અહીંયા, પોલીસમાંથી આવી છો, સરકારી અધિકારી છો? એટલે પેલા માજી કહે છે કે એને સંશોધન કરવું, તો અમારી યાર સંશોધન પણ નીકળાય નથી. પણ એ કહે છે કાંઈ વાંધો નહીં, હવે રાતે ક્યાં જાઉં, હું અહીંયા રોકાઈ જાઉં છું. અને પેલા લોકોને આંચકો લાગે છે, અમારી પાસે કોઈ સ્ત્રી એમ કે હું અહીં રાત્રે રોકાઈ જાઉં છું, શી મસ્ટ બી ડિફરન્ટ. હું એની વાત લંબાણથી નથી કરતો મિત્રો, પણ તમે ક્યારેક મળો આજે એ છોકરીને, પોતાના ગર્ભની અંદર બાળક હોય એને લઈને એ 8-8 મહિના આ ડફેરોની વચ્ચે ઘૂમે, જે ડફેરોને ભારત સરકારે કોઈ દિવસ આધાર કાર્ડ ન આપ્યું, રેશન કાર્ડ ન આપ્યું, એક પણ કાર્ડ ન આપ્યું, કારણ કે એને પોતાનું કોઈ મકાન જ નથી. એ વિચરતી જાતિના લોકો છે. એ અહીંથી ઉઠે ને પછી ઊંઘા જાય છે, ઊંઘાથી ઉઠે ને ત્યાં જાય છે, કોઈ પણ કાર્ડ કઢાવવા જાય એટલે કે મકાનનો દાખલો લઈ આવો, તો મકાન તો જ નથી, મકાન જ નથી તો દાખલો ક્યાંથી હોય. અને મિત્તલે ચૂંટણી કમિશનરનો કોન્ટેક્ટ કરીને એમ કહ્યું કે તમે શું મતદારો નોંધવાની વાત કરો છો, મારી પાસે 40,000 લોકો છે જેના કાર્ડ નથી, તો કે બને જ નહીં. અને દિલ્હીથી સ્પેશિયલ સ્કવોડ આવ્યું અને એને 40,000ના મતદાર યાદીઓ બનાવી. એ લોકોને કાંઈ જ ખબર નથી. તમે ક્યારેક આવો સદવિચાર પરિવારના કેમ્પસમાં અમદાવાદમાં, એ છોકરી કામ કરે છે. આ વાત હું એટલા માટે કરું છું કે અનુબેન આપણી વચ્ચે નથી હવે. મને ભાગ્ય પ્રાપ્ત થયું છે કે મેં મારા જીવનના 28-1 વર્ષો લગભગ વિક્રમની હારોહાર અનુબેન પાસે કાઢ્યા. પણ આ મિત્તલ જેવી છોકરી કે જે, માય પોઈન્ટ ઇઝ ધેટ સાહેબ, એના માટે કોઈ પદ નથી, કોઈ હોદ્દો નથી, કોઈ સંસ્થા નથી, કોઈ પ્રોડક્શન નથી, કોઈ માઇલસ્ટોન નથી, તેમ છતાં એનું કોન્ટ્રીબ્યુશન એટલે નોટેબલ કોન્ટ્રીબ્યુશન, યુ ગો એન્ડ સી ધેર. આ વાત મેં વચ્ચે તમારી સામે એટલા માટે મૂકી કે સાહેબ, ક્યારેક ક્યારેક બહાર દોડવાની હોડમાં ને હોડમાં આપણી આંતરિક યાત્રા થતી જ નથી. અને આંતરિક યાત્રા એટલે શું, આ અંદરથી ઉગ્યું તે, અંદરથી કોઈક લઈ ગયું ત્યાં, અંદરથી કોઈકે કહ્યું આના માટે માટે, નોટ ધ નીડ ઓફ ધ આઉટસાઇડ, નીડ ઓફ માય ઓન સેલ્ફ. અને નીડ ઓફ માય ઓન સેલ્ફ ઇઝ હ્યુમન, એ માનવ છું. હું તમારી સામે વાત કરવા બેસું તો મિત્રો કેટલાય કેટલા લોકો તમારી સામે મૂકી શકું, કારણ કે મારો આ પોતાનો બહુ મોટો શોખનો વિષય છે. જે બેને પુસ્તકનો ઉલ્લેખ કર્યો, મુઠ્ઠી ઉંચેરા 100 માનવ રત્નો, એમાં મેં આવી 100 વ્યક્તિઓની વાત કરી છે, ગુજરાતની 100 વ્યક્તિઓ જે જુદું જીવ્યા છે, મને અને તમને ન સમજાય એવું જીવ્યા છે. પણ એને કોઈ કોઈ ન ઓળખતું હોય એવા લોકો, અને ઓળખતું હોય તો એ શું કર્યું છે એને કોઈ ઓળખતું ન હોય એવા લોકો, હું અંગત રીતે એવું માનું છું કે તમે જ્યારે કોઈ પણ બાબતમાં અનુભવમાં ઉતરો છો, પછી એ સારો માણસ હોય, ખરાબ માણસ હોય કે શ્રેષ્ઠ માણસ હોય, તમને ગેઇન જ છે. સમજો બરાબર, તમે જો માનવ તરીકે વિચારો તો જો તમને સારો માણસ મળે તો સારો માણસ તમને આનંદ આપે છે, જો તમને ખરાબ માણસ મળે તો ખરાબ માણસ એક નવો અનુભવ આપે છે, અને જો તમને ઉત્તમ માણસ મળે તો એ તમને કાયમની એક સ્મૃતિ આપે છે. ધેટ મીન્સ યુ આર નોટ ધ લૂઝર. અને એટલા માટે હું માનું છું સાહેબ, આજુબાજુના બને એટલા વધુમાં વધુ લોકોને મળતા રહેવું, મળીને એની સાથે વાતો કરતા રહેવી, વાતો કરીએ એમાં આપણે ઓછું ને એને ઝાઝું બોલવા દેવું. આ લોકોને કોઈ સાંભળનારા નથી સાહેબ,
એ લોકોને સંભળાવનારા ચા ચા છે. ભલે કદાચ બહારથી એવું લાગે આઉટર સેલ્ફ નકામો લાગશે, પણ યાદ રાખો કે આમાંથી જ તમને બેસ્ટ પીપલ મળશે જે તમને હેપીનેસ આપશે. આમાંથી તમને કદાચ બેડ પીપલ મળે તો એ એક્સપિરિયન્સ આપશે. માર્થા બેરીની એક નોવેલ વાંચજો, ગયે વર્ષે જ પબ્લિશ થઈ, WBG પ્રકાશને કર્યું, વીજળીના ચમકારે. માર્થા બેરી નામની અમેરિકન લેડી, એ બેરી સ્કૂલ્સ મુવમેન્ટ ઇન અમેરિકા, વાંચજો ને તમને ખ્યાલ આવશે. ભરચક પ્રેમમાં પોતાના પ્રેમી સાથે, ને એને ધરમપુર જેવા એરિયામાં પાછળથી ડોકા કાઢતા છોકરાઓ મેલા ગંદા એને નજરે ચડ્યા. ને પૂછ્યું કે આ લોકો માં કેમ ડોકા કાઢે છે? તો કે બેટા, એણે આપણા જેવા માણસોને કોઈ જોયા જ નથી, માટે ડોકા કાઢે. તો માય ના હું લઈ આવું? તો કે શું કરીશ લઈ આવીને? તો કે એને પૂછીશ કે તમને શું ગમશે, અને પાંચ છ છોકરાઓને પકડીને પોતાની પાસે લઈ આવે, પૂછે કે તમને શું ગમશે? તો કે અમને વાર્તા સાંભળવી ગમશે. માર્થા બેરીને વાર્તા નથી આવડતી, એમ કહે છે કે તમે આવતા રવિવારે આવો ત્યારે હું તમને વાર્તા કહીશ. અને માર્થા બેરીએ લખ્યું છે કે રવિવાર મેં એટલે નાખ્યો હતો કે મારે વાર્તા શીખવી પડે એમ હતી. એ દિવસોમાં મેં વાર્તા શીખી અને પછી રવિવારે આવ્યા, એમાંથી એક એન્ટાયર જ્યાં જે જે ફોર્ડ ગાડી આપણે વાપરીએ છીએ, એ ફોર્ડ ગાડીનો માલિક જેને સમર્પિત થયો, એ માર્થા બેરી. ભરચક પ્રેમની વચ્ચે, અને આ બાળકો મળ્યા પછી એણે પોતાના પ્રેમીને કહ્યું કે યુ વિલ હેવ ટુ વેઇટ ફોર 3-4-5 યર્સ. એણે કીધું 3-4-5 યર્સ, ઇઝ ઇટ નોટ અ લોંગ પીરિયડ? તો કે ડિપેન્ડ્સ, ઇવન આફ્ટર 5 યર્સ આઈ મે સે નો, પણ છતાં એ 10 વર્ષ રાહ જોઈ. 10 વર્ષ પછી એને કહ્યું, તારી એક સાથે પરણીને હું આટલા બધાને ગુમાવવા માંગતી નથી, કારણ કે જો પરણીને એક બે બાળકની હું માતા થઈ શકું, એની બદલે ન પરણીએ હું હજારોની માં તરીકે પ્રસ્થાપિત થાઉં, તો એમાં મને વધુ આનંદ આવશે એવું લાગે છે. આપણે મળ્યા એનો આનંદ વાંચવા જેવું છે સર. ચેપ્ટર ક્યારેક વાંચજો. કેન્ડલ લાઇટ ડિનર લઈને બંને છૂટા પડે છે. જીવનનો આ પ્રસંગ એવું બતાવે છે સર કે તમને એક્સપિરિયન્સ મળે, તમને આનંદ મળે અને તમને મેમરીઝ મળે, તો મળતા રહેવામાં વાંધો નથી. છેલ્લી વાત, છેલ્લો મુદ્દો મારો રજૂ કરીને હું પૂરું કરું ધ્રુવભાઈનું કિશોરભાઈ બહુ જાણીતું ગીત. અને એ ગીત એટલા માટે રજૂ કરું કે મને એમ લાગે છે કે આજના આ વિષયનું બહુ જીસ્ટ કેવું હોય તો એ આ જીસ્ટ છે. કયું જીસ્ટ છે? ઓચિંતું કોઈ મને રસ્તે મળે, બહુ જાણીતું ગીત. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશ્રી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. સી ધીસ ઇઝ લાઈફ સર. મેં કહ્યું ને, રમેશે જે કહ્યું કે ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, બધી જ પોઝિટિવ વાતો એક એક બે પંક્તિમાં આવી જાય. શું છે જીવનની અંદર? ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. ખિસ્સાઓ સાહેબ આપણા ફાટેલા છે. તમે ભલે લોકર રાખો, તમે ભલે ગમે તે કરો, મને તમને ખબર છે નવેમ્બર ડિસેમ્બરમાં જેના ખિસ્સામાં થોડાક સિક્કા હતા ને, એને વરસાદથી ભીંજાવાની ચિંતા નહોતી, પણ જેના ખિસ્સામાં ઠાંસી ઠાંસીને નોટો ભરી હતી ને, એ વરસાદમાં છાપરા ગોતવા નીકળવા પડ્યા એવું થયું. આપણું ખિસ્સું ફાટેલું છે. કેમ ફાટેલું છે? તમે છેલ્લે જાઓ ત્યારે બધું અહીંયા મૂકીને જવું પડે છે, બધું જ મૂકીને જવું પડે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હું એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાશ્રી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. હવેની પંક્તિ, ધ એન્ડ ઓફ ધ મેટર. આંખોમાં પાણી તો આવે ને જાય, આપણે બહુ આવજા કરે છે સર. એટલે આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર વિનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદર ને હોતી. એનો હિસાબ ને રાખવાનો. આપણે મોટો દીકરો મોટી દીકરી થાય ત્યારે એવું કહેવા બેસીએ, તને ખબર છે અમે તને કેમ ઉછેર્યા છે. આ કેવું પડે તો સમજવું કે તમે નથી ઉછેર્યા જેમ ઉછેરવા જોઈએ તેમ. કેટલીક ભાષા એવી છે કે જે બોલ્યા વગર સમજાય તો એનો અર્થ છે. ઓશો બહુ સુંદર રીતે વાત કરે છે, અને એમણે પોતાની એક કેસેટનું નામ આપ્યું છે ગેપ્સ ઇન ધ ફિંગર્સ નામનું.
એમ કહે છે કે આ આ પાંચ આંગળી ને તમે તો અનુભવી શકો છો કે પાંચ આંગળીની વચ્ચે એક એક ગેપ છે. આ ગેપ ન હોય તો તમારા જીવનના બધા કાર્યો અટકી જાય. કલ્પી લ્યો કે આ હાથ આમ છે, then it is useless. એમ કહે છે કે મ્યુઝિકને માણવું હોય તો મ્યુઝિક વાગે એના કરતા મ્યુઝિકની વચ્ચે ગેપ પડે એનો અહેસાસ કરતા શીખો. બેને બહુ સરસ વાત કરી કે સંતાનો જાય ત્યારે આપણને એવું લાગે કે જતા રહ્યા, દેટ ઇઝ અ ગેપ. આ ગેપ છે સર, વી નીડ ટુ એન્જોય ધીસ ગેપ. અને તમે આ એન્જોય કરો ને ત્યારે એનઆરઆઈના મહિનામાં છોકરાઓ પાછા આવે ને ત્યારે રૂડા લાગે, ત્યારે આંગળીનું મહત્વ થાય છે. ત્યારે આપણને એમ થાય કે આ વખતે તો 1.5 મહિનો રોકાવાના છે, 1.5 મહિનો. પછી ભલે ને 2.5 વર્ષે આવવાના હોય, એ 2.5 નાના લાગે ને 1.5 મોટા લાગે. આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર વિનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદર ને હોતી. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમનેમ છે. આપણી ઉપરનું આકાશ એમનેમ છે. આકાશ એટલે આધાર, આકાશ એટલે અવકાશ, સ્પેસ. સ્પેસનો મિનિંગ એ કે એને તમને આપી એવી તમે કોઈને આપો એનું નામ સ્પેસ. આપણે એમ માનીએ છીએ કે મને મળે તે જ મારી સ્પેસ, બીજાની લઈ લ્યો તે પણ મારી સ્પેસ. ના, સ્પેસ એટલે આ, બાકીનું બધું જ થાય. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમને એમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. મિત્રો, તમે મને ઘણો શાંતિથી સાંભળ્યો અને હું સમય મને આપ્યા પ્રમાણે મારી વાત પૂર્ણ કરવામાં સફળ થયો હોઈશ એવી મને આશા છે. મને છેલ્લી એક વાત કહીને હું મારી વાતનું સમાપન કરું. મને અહીંયા આવવાની તક મળી હેમાબેન કિશોરભાઈને લઈને અને આપ સૌને મળવાની. મારી જુદી વાત, આઈ ડોન્ટ બિલીવ, હું એવું નથી માનતો કે કોઈ સ્ત્રી ક્યારે લડત કરે કે હું પુરુષ કરતાં સમોવડી છું. આ લડતનો વિષય નથી સાહેબ. આપણે સપ્તપદીમાં કોઈ એવી લડત માટેના સોગંદ નથી ખાતા. સપ્તપદીના 7 વાક્યો વાંચશો તો એ ખબર પડશે કે આપણે સ્પર્ધા કરવા નથી આવ્યા. એક વ્યક્તિ પ્રત્યેનો મારો પ્રેમ છે, જ્યારે સમષ્ટિ માટેનો પ્રેમ થાય ત્યારે હું માનવ કહેવાઉં છે, ત્યારે હું માનવ. મને તમને બરાબર યાદ છે કે ખુશવંતસિંહ માટે એમ કહેવાતું કે ખુશવંતસિંહ દિલ્હીમાં મોરિંગ વોકમાં નીકળે અને સામેના ભાગમાં સામેની સાઈડ ઉપર કોઈ સરસ મજાની બ્યુટીફુલ સ્ત્રી જતી હોય તો ખુશવંતસિંહ લાકડી લઈને સામે જાય અને જઈને એમ કે યુ આર લુકિંગ વેરી બ્યુટીફુલ અને પછી પાછા આવતા રહે. ખુશવંતસિંહને કોઈ ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું કિશોરભાઈ કે ઇઝ ઇટ અ ગુડ એટીટ્યુડ, તો વાય નોટ, વાય નોટ. બગીચામાં જાઓ ત્યારે ફૂલ ગમે તો ફૂલને પણ ગમે છે કે તમે એમ કહો કે તું સુંદર છો. દોષ તો ત્યાં છે કે ફૂલને હું ચૂંટીને મારી ભેગો લઈ જવાનો આગ્રહ કરું તો મારો દોષ છે. એટલા માટે કોઈ સ્પર્ધાની આવશ્યકતા જ નથી. મને તો ઓશોની વાત બહુ સાચી લાગે છે કે વેસ્ટર્ન કલ્ચરમાંથી આ વાત આવી છે કે તમે તમારા માટે લડો, તમે ખૂબ આગળ વધો, એટલા માટે તમે તમારામાં પડ્યારો ને અમે ફ્રી થઈ જઈએ. બે કલ્ચરમાં ભેદ છે સાહેબ. આપણી આપણી સંસ્કૃતિએ ત્યાગની વાત કરી, સ્ત્રીને ત્યજી દો. મારે ફરીવાર નહીં કહેવું જોઈએ, બધા જ શાસ્ત્રો એમ કહે છે કે સ્ત્રીને ત્યજી દો તો શું થશે, તો કે સ્વર્ગ મળશે. સ્વર્ગમાં શું હશે, તો અપ્સરાઓ હશે. હવે સાહેબ ત્યાં જઈને અપ્સરા મળે ને વેઇટ કરવા કરતા અહીંયા મળે ને ગુમાવી દેવું, આ બધાની અર્થાત છે. તમે જોજો શું, તો કે છેલ્લે તમને અપ્સરાઓ મળશે, ત્યાં નૃત્યાંગનાઓ હોય. હવે અહીંયા તમે નૃત્ય જોતા ન હો, અહીંયા તમે અભડાઈ જતા, અહીંયા જોઈ લે ને ભાઈ, પછી વારો નહીં લાગે ત્યાંય. ત્યાંય લાંબી લાઈન છે, નોટબંધી જેવી જ લાઈન લાગેલી છે. શાસ્ત્રો આવું કહે છે એટલે હું એની સાથે સંમત નથી છે. અને હું સ્પષ્ટપણે એવું માનું છું કે તમારી સામે જે અહીંયા પડ્યું છે એ જ સ્વર્ગ છે સાહેબ. લિવ ઇન ધ મુમેન્ટ, આ ક્ષણમાં, મધ્યમાં. ભગવાને પણ કહ્યું કે તમારો રથ મધ્યમાં લઈ આવો. કેમ મધ્યમાં લઈ આવો, તો આ બાજુ વર્તમાન કાળ છે ને આ બાજુ ભૂતકાળ છે, મારે તો આ બાજુ ભવિષ્યકાળ છે, મારે તો વચ્ચે ઉભા રહીને જોવું છે, બધું જ મને દેખાય પછી હું આકલન કરું.
આપણે ધારું બધું કઈ જોવું, ચપટીક મળ્યું નથી, ફોન ઉપાડ્યો નથી, તમને સાંભળ્યું તો કે ના, તો બરાબર, એમ કરીને એ લાંબુ હાલ્યું. That is not living the moment. Living the moment with yourself. આપણા ધર્મશાસ્ત્રો જે આપણને કહી રહ્યા છે એની સાથે હું એટલા માટે સંમત નથી કે ટ્રાય ટુ એન્જોય, નો, સ્પર્ધા કરવાની જરૂર નથી. આપણો ધર્મ એવું કહે છે કે તમે ત્યગ ત્યાજી દો, અને પશ્ચિમ સંસ્કૃતિ એમ કહે છે કે ભોગવી લ્યો. ત્યાં ત્યજવું અને ભોગવવું, ત્યાજ્ય અને ભોગ્ય, આવા બે શબ્દો છે, અને એ બે શબ્દોની અંદર આખા વિશ્વની સ્ત્રીઓ સલવાયેલી છે. આખા વિશ્વની સ્ત્રીઓમાં પડી છે સર, તમે જરા ઊંડાણથી વિચારજો, પછી મારી વાત સાચી લાગશે, અત્યારે નહીં લાગે. શું છે સાહેબ, તમે ક્યારે એવું વિચાર્યું છે? હેમાબેન, ક્યારેય આપણે એવું વિચાર્યું સેવા કાર્ય તરીકે કે મારી દીકરી પરણીને જાય અને પોતાનું આખું અસ્તિત્વ એક અજાણ્યા પુરુષને સોંપે છે, તો એની સાંવેગિક મેચ્યોરિટી માટે મેં કુટુંબમાં કયો પ્રયાસ કર્યો? કયો કર્યો મને કયો? ઇમોશનલ શું છે એની ડેવલપમેન્ટ? કશું જ નથી. અને એટલા માટે પહેલે દિવસે જ્યારે એ વહુ બનીને ક્યાં જાય છે ત્યારે એના મનમાં સંશય છે, એના મનમાં ધ્રુજારી છે, એના મનમાં સતત શંકા છે. આપણે એક કલ્ચરમાં ઉછર્યા છીએ કે જેમાં એમ કહેવામાં નથી આવ્યું કે દીકરા, અહીંયા જેમ એક બાપ છે ને, એવો જ ત્યાં એક બાપ હશે તારી સામે. અહીંયા મમ્મા છે કે નહીં, મમ્મા સાથે મજા આવે છે, ત્યાં એક બીજી મમ્મા હશે. આપણે તો એવું કહીએ, દીકરા સસરા આમ છે ને પુરુષ કહેવાય, એટલે જરાક ધ્યાન રાખવું. સાસુ એટલે સાસુ, તું તો જોશ ને, સ્મૃતિબેને શીખ્યું સાસ ભી કભી થી, હંમેશા હંમેશા સાચવીને રહેવું. એટલે પહેલો પગ મૂકો ત્યારથી એમ થાય કે આ પાટિયું વાળું સાત જોખમી હશે કે શું હશે. આ શંકા સિવાય આપણે કરતા નથી. એવું જ પુરુષ માટે છે, એને પણ કહેવામાં આવ્યું છે કે પહેલેથી આ સ્ત્રીને જો કાબુમાં નહીં રાખો ને સાહેબ, વારો નહીં લાગે પછી. એટલે બંને જણા પહેલે જ દિવસે મળે ત્યારે એકબીજાને ભરી પીવા પડતા હોય ને એમ મળે, કારણ કે પ્રી નોલેજ અને પાસ ડેટા લઈને આવ્યા હોય. પહેલી વાર મળે ત્યારે એને અવાજો આવતો હોય, બેનપણી આમ કીધું, એ ભાભી આમ કીધું, મમ્મીએ કીધું ધ્યાન રાખવું હો, એટલે ડગલે ને ડગલે ધ્યાન રાખે. આપણે ત્યાં આ ત્યજવું, ત્યજી દો, અને ત્યાં ભોગવવું. મેં તમને કહ્યું હતું કે 47% ઓફ ઇન્કમ છે એ લોકો બ્યુટીમાં વાપરે છે, પણ બ્યુટીમાં વાપરે છે, એને મોટામાં મોટો ફાયદો હોય છે, દે ડોન્ટ કેર ફોર અધર્સ. એને પોતાની બ્યુટી પોતે બ્યુટીફુલ લાગે એટલા માટે રસ છે, બીજું કોઈ જોવે એના માટે રસ નથી. આપણે કદાચ વધુ વાપરીએ ને તો જેવા ઘરની બહાર નીકળીએ એટલે આપણે તાત્કાલિક પૂછે કેમ લાગે છે બાકી. દેટ મીન્સ આઈ એમ સ્પેન્ડિંગ મની ઓન માય સેલ્ફ ટુ ગેટ યોર કોમેન્ટ્સ. દેટ મીન્સ આઈ એમ ગોઈંગ ટુ જજ માય સેલ્ફ વિથ યોર ઓપિનિયન. નો, આઈ એમ નોટ ધેર. મને હું મજાનો લાગુ છું સાહેબ, મને આ કલાક મને મજાનો રહેવો જોઈએ. હું શાક બનાવું છું ત્યારે એવું બનાવું છું, ચાખવાની છૂટ સ્ત્રીઓને એટલે આપી સાહેબ કે તમને એમ લાગે કે શ્રેષ્ઠ, તો બધાને શ્રેષ્ઠ લાગશે. પણ આપણે બનાવ્યા પછી પૂછીએ કેમ છે શાક, કેવું લાગે? હા બરાબર છે, એટલે કે જો એને આવો જવાબ આપ્યો, પૂછાય જ નહીં તારાથી. તારે પીરસતી વખતે કહેવું જોઈએ કે આજે બેસ્ટ ઓફ ધ વર્લ્ડ શાક તમારી થાળીમાં છે. બોલે છે નો સાહેબ, મીઠું ન હોય તો ન બોલે. આટલા જાગૃત રહી શકાય જો તમે માણસને બદલે માનવ તરીકે જીવો તો. હું માનું છું નો કોમ્પિટિશન ઇઝ રિક્વાયર્ડ, યુ નીડ ટુ કોમ્પિટ વિથ યોર સેલ્ફ. હું ગઈકાલે જેવી હતી એના કરતાં આજે મુઠ્ઠી ઉછેરી સાબિત થઉં છું. ગઈકાલે મારો દીકરો આવીને મને વળગી પડ્યો, કાંઈ કર્યા વગર વળગી પડ્યો, અને આજે જતી વખતે વળગી ન શક્યો, પણ એની આંખ ભીની હતી. આ મારું માનવીય તત્વ છે. આઈ ડોન્ટ હેવ ટુ સે કે બેટા જા પછી ફોન કરજે, આઈ ડોન્ટ હેવ ટુ સે. રસ્તામાંથી દીકરાનો મિસકોલ આવ્યા કરે તો સમજવું કે કંઈ નથી શકતો, પણ એ કહેવા માગે છે કે માં ચિંતા ન કરીશ, હું પહોંચી ગયો છું. થેન્ક યુ વેરી મચ.